नमस्कार दर्शक मित्रों, मां आशापुरा न्यूज चैनल में आपनु हार्दिक स्वागत छे। आपनी साथे हूँ छू हेमांगी गुर। तो दर्शक मित्रों, जोई आजना स्थानिक समाचार। मांडवी मुंद्राना धारासभ्य वीरेन्द्र सिंहजी नी वाड़ीए रापर भचाऊ तालुकाना 20 सरपंचो वधाव्या। मांडवी मुंद्राना प्रजा वात्सल्य धारासभ्य वीरेन्द्र सिंहजी बहादुर सिंहजी जाडेजा द्वारा आज एमना फार्म हाउस पर भचाऊ तालुकाना 20 जेटला सरपंचोए पोताना अघोषित धारासभ्य अने 24 कलाक वागड़ विस्तारना लोको माटे पोताना दरवाजा खुल्ला अने फोन चालू राखनार वीरेन्द्रसिंह जाडेजाना आशीर्वाद लेवा एमना फार्म हाउसनी मुलाकात लीधी हती। मांडवी मुंद्रानी साथे साथे रापर भचाऊनी जेमणे सतत चिंता करी छे एवा वीरेन्द्रसिंहजी जाडेजा द्वारा आ नवनियुक्त सरपंचोने फूलहार अने पागड़ी पहेरावी गामे जेमणे सरताज बनाव्या छे एवा 20 जेटला सरपंचोने आवकारवा साथे सन्मानित कर्या हता। रापर तालुका पंचायतना प्रमुख हमीरसिंहजी वरदाजी सोढ़ानी आगेवानी हेठळ वीरेन्द्रसिंहजीना फार्म हाउसनी मुलाकात लेनार आ ग्राम सुकानीओए सन्माननी प्रत्युत्तरमां जणाव्युं हतुं के श्री जाडेजा साहेब द्वारा જ્યારે જ્યારે અમારા દ્વારા રજૂઆત કરવામાં આવી છે ત્યારે ત્યારે ક્ષણના પણ વિલંબ વિના તંત્રના કોઈ પણ વિભાગનું કામ હોય ઓન ધ સ્પોટ અમારી હાજરી હોય તો પણ અને ન હોય તો પણ તાત્કાલિક અસરથી જે તે તંત્રમાં પ્રશ્નની રજૂઆત પણ થઈ જાય અને અમને ફોન પણ આવી જાય એટલી તકેદારી સાથે જો કોઈ નેતા કામ કરતા હોય એવા તો એક વીરેન્દ્રસિંહજી જાડેજા જ છે ત્યારે એમના આશીર્વાદ અમારા સૌ માટે વિકાસની કેડી પર અવિરત આગળ વધવા માટેનું પ્રેરક બળ છે એવું ભીમાસર ગામના નવનિયુક્ત સરપંચ રામજીભાઈ સોલંકી હમીરપરના ભરતભાઈ રાજપૂત અને હાજર રહેલા તમામ સરપંચોએ જણાવ્યું હતું। આ તકે સૌપ્રથમ ભચાઉ નગરપાલિકાના શાસક પક્ષના નેતા અને કચ્છ જિલ્લા યુવા ભાજપના ઉપાધ્યક્ષ સાથે નવનિયુક્ત કેડીસીસી બેંકના ડાયરેક્ટર કુલદીપસિંહજી વીરેન્દ્રસિંહજી જાડેજાએ સૌને આવકારતા જણાવ્યું હતું કે પેઢીઓથી સંબંધો જાળવીને રાપર ભચાઉ તાલુકાના અગ્રણીઓ અમારા પરિવાર સાથે હૃદયથી નાતો જોડ્યો છે ત્યારે આ તમામ આગેવાનો સરપંચો અને અમારા શુભેચ્છકોને વધાવતા અમારો પરિવાર હર્ષની લાગણી અનુભવે છે એવું જણાવી કુલદીપસિંહજી વીરેન્દ્રસિંહજી જાડેજા દ્વારા તમામ નવનિયુક્ત સરપંચોને શુભકામનાઓ પાઠવવા સાથે કોઈ પણ કામ હોય આપ સૌ અને વાગડના વિકાસ માટે અમારા દરવાજા સદા ખુલ્લા રહેશે એવા આહવાન સાથે સૌને અભિનંદન આપ્યા હતા। આ તકે ધારાસભ્ય વીરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજા સાથે પ્રદેશ ભાજપ અગ્રણી નરેન્દ્રસિંહજી જાડેજા કુંભારડી આદોઈ જિલ્લા પંચાયતના સભ્ય નરેન્દ્રદાન ગઢવી જિલ્લા પંચાયત રવના સભ્ય રાજુભા જાડેજા કેડિયાનગર જિલ્લા પંચાયતના સભ્ય મહાદેવભાઈ જોગુ આદોઈ સરપંચ રાજાભાઈ મણોદરા સહી સરપંચ અજીતસિંહ જાડેજા ભીમાસર સરપંચ રામજીભાઈ સોલંકી ખોડા જામપરના મોકુભા જાડેજા બડુભા જાડેજા ખીરે સુરુભા જાડેજા નાની રવ રમેશભાઈ મહારાજ વર્ણો શિવરામ પંડ્યા ટગા બડુભા ગઢવી છોટાપણ રાપર તાલુકા ક્ષત્રિય રાજપૂત દરબાર સમાજના પ્રમુખ અને આડેસર સરપંચ અજયપાલસિંહજી જાડેજા જયવીરસિંહજી જાડેજા મૌવાણા કિસાનસિંહ ખોડ પલાસવા સંજયસિંહ પરમાર કીડિયાનગર અને ઉમૈયા સરપંચ વેલજીભાઈ મકવાણા ખાસ હાજર રહ્યા હતા। તો આ તકે પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય મહાદેવભાઈ જોગુ ડાંભોળા સરપંચ અને તાલુકા પંચાયતના પ્રમુખ હમીરસિંહજી વરદાજી સોઢા અને કુલદીપસિંહજી વીરેન્દ્રસિંહજી જાડેજા દ્વારા આપવામાં આવેલા પ્રતિભાવો અત્રે પ્રસ્તુત છે। સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ માસાપુરા ન્યૂઝ ચેનલ રાપર કચ્છ। પતિની સાથે સંગી બહુમતીની ચૂંટાઈ એ બદલ આપને રાખા પરિવાર વતી ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ અને અભિનંદન પાઠવું છું અને જ્યારે લોકોના આટલા ત્યારે આપણે બધાએ ગામના વિકાસના કામોમાં અને વ્યક્તિગત કામોમાં તેના આપીને ખૂબ સારા કામો કરી એમાં માતાજી આપણને યશ અપાવે એવી આજના દિવસે માતાજીને પ્રાર્થના કરું। આપણે બધી સમાજો ત્યારે કોમવાદી ન હોય આપણે બધાને બધી સમાજોને સાથે લઈને ચાલવાવાળી સમાજો ત્યારે દરેક સમાજને જેમ આપણા વડીલો સમયથી રાજાશાહી સમયથી હાલ્યો સાથે રાખી ન્યાય મળે એવી રીતના કામગીરી કરી અને ખૂબ વધુથી વધુ લોકચાહના મેળવી એવી પણ આજના દિવસે મારા પિતાજી વતી અને મારા ખપરે વતી શુભકામનાઓ પાઠવું છું। સાથે હમણાં અહીંથી આગેવાનો બધાએ વાત કરી તો આ કોઈ સન્માન છે એમાં કે આપણે બધી જે સમાજો ઉપસ્થિત છીએ ખાલી રાજકીય જોડાણ કે આજકાલની વાત નથી આપણા ડીએનએમાં પણ જોઈ તો આપણે યુગોથી જ્યારે રાજાશાહીથી ત્યારથી પણ હંમેશાથી એકબીજાની સાથે રહ્યા છીએ ત્યાં યુદ્ધો લડવાનું થયા છે ત્યારે આપણે ભેગા રહ્યા છીએ અને આજે લોકશાહીનો જમાનો છે ત્યારે પણ ભેગા છીએ હંમેશાથી એક વર્ષોથી યુગોથી સદીઓથી આપણે સાથે રહી અને દરેક ક્ષેત્રે ભેગા રહ્યા છીએ એવી રીતના પણ આજે પણ સાથે રહી અને ખૂબ આપણા વિસ્તારના વિકાસના સારા કામો થાય અને
ધારાસભ્ય તરીકે પણ સરકારનું ગમે ત્યારે ગમે એવું કામ હોય તો હું વડીલો વાત કરી રીતના ઘણીવાર હું પણ ઘણા પ્રસંગોમાં આવ્યો છું કે નર્મદા પાણી છોડાવવાની કેનાલની વાત હોય કે બીજા અન્ય ઘણા બધા પ્રશ્નો હોય હંમેશા તત્પર રહીને કર્યા છે ત્યારે આજે જેમ કોઈ ગામનો સરપંચ હોય તો આપણને એમ થાય કે મારો ભાઈ સરપંચ છે એમ ધારાસભ્ય તરીકે હોય તો આપણને એમ થાય કે મારો ભાઈ ધારાસભ્ય આવી લાગણી આપણી બધાની એકબીજા સાથે જોડાયેલી છે અને આ જ લાગણીથી આપણે ખૂબ સારા કામો કરી અને આપણા વિસ્તારનો ખૂબ વિકાસ થાય એ શુભકામના સાથે આજના આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નવા જે ચૂંટાયેલા સરપંચશ્રીઓ ગામો ગામથી જીત્યા ત્યારથી જ એમની ઈચ્છા એવી હતી કે મારે વિરેન્દ્રસિંહ પાસે જવું કારણ કે સ્વાભાવિક છે કે જે જે માણસો વિરેન્દ્રસિંહ પાસે આવે છે એનો તન મન અને ધનથી કામ થાય છે એટલે સરપંચોને એમના ઉપર પૂરો ભરોસો અને એક આશા એમ કે ત્યાં ધારાસભ્ય છે એ નેગેટિવ છે કોઈ કામમાં આવતા નથી વિરેન્દ્રસિંહ ધારાસભ્યની ક્યારેય રાપર તાલુકાને ખોટ પડવા દીધી નથી એટલે સરપંચોને ઉત્સાહ હતો અને સાથે જ વિરેન્દ્રસિંહભાઈને પણ એમ કે મારે સરપંચોનો સન્માન કરવો જે જે સરપંચો એમને આજ સન્માન કર્યું એટલે સરપંચોનો પણ હોસલો ખૂબ વધ્યો અને આ તાલુકા માટે હરહમેશા વિરેન્દ્રસિંહભાઈ કારણ કે ધારાસભ્ય મુંદ્રા માંડવીના ભલે હોય પણ જન્મભૂમિ એમની વાગડ વિસ્તાર છે એટલે વાગડથી આ પરિવાર પેઢીઓથી હરેક નાના મોટા હરેક સમાજોના કામ કરતા આવ્યા છે પેઢીઓથી આજે પણ એમના દીકરા રાજાભાઈ સુધી એક્ટિવ રહી અને હરેક સમાજને લોક ઉપયોગી કાર્યો કરે છે એટલા માટે સરપંચોને પણ એમના ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે એટલા માટે ઉમળકાભેર બધા અહીંયા પધાર્યા અને ધારાસભ્યશ્રીએ એમનો સન્માન કર્યો એટલે ખરેખર આજે સરપંચ તરીકે અને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અને રાપર તાલુકાની પ્રજા વતી ખરેખર ધારાસભ્યશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ખરેખર એ વાતમાં હું ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહજીને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, અભિનંદન આપું છું કે આવા બધા જ વિસ્તારમાં ધારાસભ્ય જો પહેલ કરી હોત તો, કારણ કે ગ્રામ પંચાયતની જે ચૂંટણી છે ને એ ગામના જ માણસો અને સદસ્યો સામે સામે લડતા હોય એટલે ઘણી વખત ટકરાવ થતો હોય અને સમાજની એકતા ફોરમાતી હોય છે. એમણે જે પહેલ કરી એનું પરિણામ મુંદ્રા બાજુ માંડવી બાજુ જુઓ તો મુંદ્રામાં લગભગ 23 ઉપર કાંઈક 26 ગ્રામ પંચાયતો બની રહી હતી, અમારી પણ 7-8 ગ્રામ પંચાયતો. એમને જ ખરેખર આભારી છીએ ને એમની પણ લાગણી હતી એટલે જે જે બિનરીફ થયા એના માટે જે પ્રોત્સાહન રૂપે જે ગ્રાન્ટ ફાળવી એટલે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે અને બધા જ લોકપ્રતિનિધિઓ જો આવા કામો કરે તો સુચારુ વહીવટ સારો થઈ શકે અને ગામના વિકાસના કામો જે જે હોય, કારણ કે ગામના વિકાસની વાત જ્યારે શકે અને ગામના વિકાસના કામો જે જે હોય કારણ કે ગામના વિકાસની વાત જ્યારે કરીએ જ્યારે ફોન કરીએ ત્યારે તરત જ રિસીવ થાય અને સામે આપણા પાછું રિટર્ન ફોન આવે કે આ અમે તાલુકા પંચાયતની વાત કરીએ તો ગમે તે કામ હોય ગ્રાન્ટ બાબતની વાત હોય વહીવટી મંજૂરીની વાત હોય ફોન કર્યા ભેગો જ પાછો ફોન આવે કે મારે DDOશ્રીથી વાત થઈ ગઈ કલેક્ટરશ્રીથી વાત થઈ ગઈ એટલે સતત તરત કામ થતા હોય છે. એટલે આજે ઉમળકાભેદ બધા જ સરપંચો આવ્યા એનો એક દાખલો છે કે કામમાં અને વિશ્વાસ રાખે છે. દાખલાની વાત કરી તો જે 50 વર્ષ એ તો ઘણી વખત મીડિયામાં પણ મેં ખૂબ વાંચેલું અને સોશિયલ મીડિયામાં પણ એ પુલનું જ્યારે કામ આરંભ થયો ત્યારે પૂર્વના બધા જ રાજકીય આગેવાનો કારણ કે એ વિસ્તારના CM હતા તે છતાં પણ CM પણ એ કામ ન કરી શક્યા પણ ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહને જસરેખા છે અને ઉપર સતત ફલો લેતા હોય છે ને અને ઉપરના બધા જ CM અને મંત્રીઓને પણ વિરેન્દ્રસિંહ ઉપર વિશ્વાસ એટલા માટે છે કે એમની પોતાના માટેની ક્યારેય રજૂઆત નથી થતી, પ્રજા માટેની રજૂઆત હોય છે એટલે એના જે જે કામ હોય એ સુચારુ પાર પડતા હોય છે. અને ઘણી વખત મુંદ્રા અને માંડવી વિસ્તારના મિત્રોથી મળવાનો થાય ત્યારે બધા જ એમ કહે કે હવે અમને સાચા ધારાસભ્ય મળ્યા છે કારણ કે જૂની જેટલી માંગણીઓ હતી એ બધી જ પૂરી થઈ ગઈ છે, નવેસરથી દરખાસ્તો કરી અને એ પણ કામ તાત્કાલિક થઈ જાય છે એટલે પ્રજાને પણ સંપૂર્ણ વિશ્વાસ છે અને જે ધારાસભ્યશ્રી કામ કરે છે એટલે ખરેખર ભારતીય જનતા પાર્ટી વતી અમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજે આમ તો પંચાયતોની જેમ ચૂંટણી પૂરી થઈ પહેલાં બિનરીફ થયા સરપંચો ત્યારથી કરી આજ સુધી આખા કચ્છ જિલ્લામાંથી ઘણા બધા સરપંચો શુભેચ્છા મુલાકાત લેતા હોય પણ આજે ખાસ રાપર તાલુકામાં જેટલા પણ સરપંચો
રહ્યા છે. એમાં મોટાભાગના સરપંચો પચાઉ મધ્યે જાડેજા ફાર્મ મધ્યે તેઓનો સન્માન સમારોહનો કાર્યક્રમ રાખવામાં આવેલ, જેમાં તમામ સરપંચોનું ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી વતી સન્માન કરવામાં આવ્યું. કારણ કે પહેલાંથી જ રાપર તાલુકાની વાત હોય, ભચાઉની વાત હોય કે માંડવી મુંદ્રા કે આખા કચ્છ જિલ્લાની કોઈ પણ તાલુકાની વાત હોય, નાના મોટા ગમે એવા કામો હોય ત્યારે સરકારશ્રીમાં એક્ટિવ રહી અને રજૂઆત કરી અને દરેક ક્ષેત્ર લોકોના કામ તેઓ દ્વારા કરવામાં આવતા હોય ત્યારે સૌ સરપંચોની એવી લાગણી હતી કે ધારાસભ્યશ્રીની શુભેચ્છા મુલાકાત લઈ ત્યારે વિરેન્દ્રસિંહજીની વધુ એવી લાગણી કે હું દરેક સરપંચોનું સન્માન કરું અને આજે દરેક સરપંચોનું પાઘડી પહેરાવી સન્માન કરી અને એક ગામમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર ગામનો કેવી રીતના વધારે વિકાસ થઈ શકે એવી ચિંતા કરી અને બધાને એના માટેનો કોલ આપ્યો હતો અને ગમે એવા નાના મોટા કામ હોય તો સરકારમાં તેઓ સાથે જઈ કરાવી આપશે એવી ખાતરી આપી હતી. સાથે આપ સૌ જાણો છો કે જ્યારે પંચાયતની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે પણ તેઓ શ્રી દ્વારા એક જાહેરાત કરવામાં આવેલી, કારણ કે પંચાયતની ચૂંટણીમાં ઘણીવાર નાના મોટા વિષયોને લઈને અણબોલા થતા હોય અને એવા બનાવો બનતા હોય છે ત્યારે જે સરપંચો જે ગામ બિનરીફ આગેવાનો મળીને કરે ત્યાં એક ખાસ અપીલ કરી હતી કે વિશેષ ગ્રાન્ટની બધી જાહેરાત કરી હતી. તો એના ફળ સ્વરૂપે પણ મુંદ્રા માંડવીની લગભગ 26 જેટલી પંચાયતો બિનરીફથી, એમાં 26 સરપંચો બિનરીફ, એમાં 3 ગામમાં જ ખાલી સભ્યોની ચૂંટણી હતી, બાકી 26 જેટલી પંચાયતો માંડવી મુંદ્રાની બિનરીફ થઈ. ભચાઉ તાલુકાની 12 જેટલી ગ્રામ પંચાયતો બિનરીફ થઈ અને રાપર તાલુકામાં પણ 7-8 જેટલી પંચાયતો બિનરીફ થઈ. તો આ બધા ગામોમાં પણ કોઈ પણ જાતના વિખવાદ વગર સારા કામો થશે. જ્યાં પણ ચૂંટણી થઈને સરપંચો જીત્યા છે ત્યાં પણ કોઈ જાતના વાદ વિવાદ વગર દરેક સરપંચો સૌ સમાજને દરેક લોકોને સાથે રાખી અને ખૂબ સારા વિકાસના કામો કરશે એવો બધાને શુભેચ્છાઓ પાઠવી હતી. આજ રોજ આ વાતને અનુબોધન આપતા હું જણાવું છું કે વિરેન્દ્રસિંહ જાડેજા માંડવી મુંદ્રાના ધારાસભ્ય હોવા છતાં અને રાપર ભચાઉ તમામ સરપંચોની એમની લાગણી અને પોતે વિરેન્દ્રસિંહની પણ લાગણી હતી કે મારે આ સન્માન કરવું છે, એટલા માટે ગામોગામથી સરપંચો ઉમટ્યા છે અને આજે વાડી મુકામે આ સરપંચોને સન્માનનો કાર્યક્રમ ગોઠવેલ છે. એક્ટિવિટીની વાત કરીએ તો જ્યારે જ્યારે ગમે એ સમાજને કામ પડ્યું હોય ત્યારે હર હંમેશી તૈયાર, આ સમાજ માટે નહીં પણ ગમે એ સમાજનો માણસ હોય તો હર હંમેશ એક્ટિવ એવા છે કે અડધી રાતે પણ ફોન આવે તો પણ રિપ્લાય ફોન આપી અને તરત એની એક્ટિવ કરીને ફોલોઅપ કરવું, કામને કામ હોંપણું હોય, ગાંધીનગર કામ હોંપ્યું હોય તે તો પણ તેને ફોલોઅપ કરીને રાજુભાઈ અગત્યને કામનો ચોખવટ કરીને આ બધો નિર્ણય લે છે. આપ જે કહો છો કે 4-4 તાલુકા નહીં, હું તો એમ કહું છું કે સમગ્ર કચ્છની જવાબદારી એમની છે, કારણ કે અને નિવારવા માટે તો એમને ઠામોઠામ ઓફિસો ખોલી છે. મુંદ્રા માંડવી જાઓ, ભચાઉ જાઓ, રાપર જાઓ, એમના કાર્યકર આગેવાનો પણ એવા છે કે તરત એમનો ફોન જાય અને કેને કામ પડ્યું છે, કઈ રીતનું કામ છે, આ રીતે ફોલોઅપ કરી અને અગત્યથી કામગીરી પોતે બેઠા બેઠા ફોનથી તમામ વહીવટ કરે છે. કારણ કે બોલવાનું ઓછું છે છતાં એવા એક્ટિવ છે ધારાસભ્ય, કારણ કે સમગ્ર કચ્છના ધારાસભ્ય 4 તાલુકાના નહીં પણ સમગ્ર કચ્છના પ્રશ્નો અહીં આવે છે અને એ નિવારણ કરે છે, તામ ઠામ ઠામે આગેવાનોની ઓફિસું અને આ રીતે હેન્ડલ કરે છે. જીવદયા પ્રેમી તેમજ ધાર્મિક ક્ષેત્રે સતત સમર્પિત અને લોકોના ન્યાય માટે સદાય તત્પર લડાકુ મિજાજ ધરાવતા રામુબેન પટેલના પૌત્રીના જન્મદિવસ નિમિત્તે પણ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી ત્યારે એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. ધનલક્ષ્મી દિલીપ ઉર્ફે પિન્ટુ વરસાણી, પપ્પા દિલીપ ઉર્ફે પિન્ટુ રવજી વરસાણી, મમ્મી કાંતાબેન દિલીપ વરસાણી, દાદી રામુબેન રવજી વરસાણી, દાદા રવજીભાઈ વેલજી વરસાણી, મોટા પપ્પા સંજય રવજી વરસાણી, મોટી મમ્મી માનસી સંજય વરસાણી, મોટી બેન દિવિતા સંજય વરસાણી, નાની બેન ધાર્મી સંજય વરસાણી, ભાઈ આર્યન દિલીપ ઉર્ફે પિન્ટુ વરસાણી, ભાઈ સિવાય સંજય વરસાણી. Thank you.
રાજુભાઈ વાડાના સન્માન સમારોહના સભા મંડપને આખરી ઓપ આપી રહેલા રાજપૂત અગ્રણીઓ. સવારથી જ રાપરનું સ્વામિનારાયણ ગુરુકુળ પૂર્વ ગવર્નર વજુભાઈ વાડાના સન્માનમય બની ગયું છે. ખાસ તો રાજપૂત સમાજના અગ્રણીઓ અને ભાજપના તાલુકા પ્રમુખ નસાભાઈ દહિયા સાથે તાલુકાના તમામ કાર્યકરોએ ડોર ટુ ડોર અને સમગ્ર તાલુકામાં વાહનમાં માઇક સિસ્ટમ દ્વારા સમગ્ર તાલુકાને સન્માન ઉત્સવને ભવ્યાતિ ભવ્ય બનાવવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. ત્યારે આજે મહાશાપુરા ન્યૂઝ દ્વારા સન્માન સમારોહની જ્યાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે એવા સ્વામિનારાયણ ગુરુકુળની મુલાકાત લીધી ત્યારે ત્યાં તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દહિયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વણવીરભાઈ સોલંકી, તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ ડોલર રાયભાઈ ગોર, રાજપૂત અગ્રણીઓ રાજાભાઈ બારી, રતનભાઈ ગોહિલ, વેલજીભાઈ જોગુ, જીગરભાઈ બારી, તાલુકા પંચાયતના દંડક મોતીભાઈ ભરવાડ, દેવરાજભાઈ પટેલ અને મોટી સંખ્યામાં રાજપૂત સમાજના અગ્રણીઓ અને પાર્ટીના અગ્રણીઓની દેખરેખ હેઠળ આ ભવ્ય કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 10,000 થી 12,000 જેટલા લોકોને સમાવી શકે એવડા વિશાળ ગ્રાઉન્ડમાં બની રહેલા સ્ટેજ પર ગુજરાતી સાહિત્યને એક નવી ગરિમા આપનાર રાષ્ટ્રપ્રેમી સોરઠના સિંહ, રાજભા ગઢવી અને જેમની ગાયકી વિશે શબ્દોનું પણ ફલક ઓછું પડે એવા ગુણિયલ ગાયક કીર્તિદાન ગઢવી પોતાની કલા પીરસવા રાપર પધારી રહ્યા છે. તો પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ સાહેબ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પણ રાપર ખાતે પ્રથમ જ વાર પધારી રહ્યા હોય. હાલે તો તાલુકાની પ્રજામાં આ પ્રોગ્રામને લઈને ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ, માસાપુરા ન્યૂઝ ચેનલ, રાપર, કચ્છ. આજે આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ મેદાન સ્વામિનારાયણ ગુરુકુળના મેદાનની અંદર અંદાજે 15,000 થી 20,000 પબ્લિક કાલે આવવાની સંભાવના છે. આ રાજપૂત સમાજ દ્વારા આયોજિત ભારતીય જનતા પાર્ટી સાથે અને અત્યારે રાપર તાલુકાના દરેક સમાજો સાથે મળીને અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ. 25મી તારીખે બોલે વાગડમાં જેમને સતત વાગડ સાથે લગાવ રહ્યો છે અને વાગડના માર્ગદર્શક તરીકે એમણે દરેક ચૂંટણીઓમાં પાર્ટીને ખૂબ ઉપયોગી થયા છે એવા આદરણીય વજુભાઈ પધારી રહ્યા છે. એમની સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલજી તેમજ અન્ય મહાનુભાવો આવતીકાલે પધારી રહ્યા છે. એનો ઉત્સાહ તાલુકાભરના ગામે ગામોમાં વર્તાઈ રહ્યો છે. લોકો એમને આવકારવા અને એમને સાંભળવા નિહાળવા માટે સ્વયંભૂ આવવાના છે. મોટી જનમેદની એકઠી થશે અને બધા જ કાર્યકર્તાઓ, બધા સમાજના લોકો આ કાર્યક્રમ માટે સજ્જ છે. અને આપ જોઈ રહ્યા છો કે પાછળ મંડપનું કામકાજ હવે ધીરે ધીરે પૂર્ણતા તરફ જઈ રહ્યું છે. ત્યારે આવતીકાલના કાર્યક્રમ માટે ખૂબ મોટી સંખ્યામાં દરેક ગામમાંથી દરેક સમાજના આગેવાનો લોકો સ્વયંભૂ આવવા માટે તૈયાર છે અને એના માટે અમે પણ સૌ તૈયાર છીએ. આવતીકાલે 25ના રોજ મારા આદરણીય અને ગુજરાત રાજ્યના ઉભીવા વજુભાઈ વાડા સાહેબના કાર્યક્રમમાં રાજપૂત સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ એક એક કાર્યકર જનૂનથી આ કાર્યક્રમ નિહાળવા માટે મંથન કરી રહ્યા છે અને આ કાર્યક્રમમાં ભયો ભયો જનતા જનાદર ઉમટવાની છે. ત્યારે સૌ તાલુકાના કાર્યક્રમ આનંદ ઉલ્લાસ છે અને સૌ આ દેશભક્તિનો સાથે કાર્યક્રમ છે અને માણવા માટે ખૂબ સંખ્યામાં માણસો જોડાય એવી પણ મારી તાલુકા ભાજપ પ્રમુખોથી સૌને નમ્ર અપીલ છે. ગુજરાતના નામચીન કલાકાર કીર્તિદાન ગઢવી સાહેબ સાથે ગીરના સાવજ રાજાભા ગઢવી એ આવી અને દેશભક્તિના ગીતો જે આ સત્કાર સમારંભ છે એની સાથે સાથે દેશભક્તિના ગીતો સાથે રાપરમાં પ્રજાને મોજ અપાવશે. આવતીકાલે 25 તારીખે જ્યારે ગુજરાતના પનોતા પુત્ર અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના આગેવાન કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈજી પધારી રહ્યા છે. એમની સાથે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ, ગૃહમંત્રી સાહેબ અને અમારા મહામંત્રીઓ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશનાઓ અને ઘણા બધા આગેવાનો પધારી રહ્યા છે. અત્યારે રાપર તાલુકાની હરેક જ્ઞાતિ, હરેક સમાજ આ કાર્યક્રમને માણવા નિહાળવા માટે ઉત્સુક છે. ત્યારે મારી રાપર તાલુકાની સર્વ જનતાને પટેલ સમાજ વતી મારા વતી અપીલ કરું છું
કે બોડી સંખ્યામાં પધારે અને આપણા મહાનુભાવોને આપણા રાજપૂત સમાજને ખૂબ ગૌરવ અપાવે એ જ આ સ્થળેથી અપીલ કરું છું. કાલે 25 તારીખના 4 વાગે સન્માન સમારોહ રાજપૂત સમાજ દ્વારા રાખવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના મારા તાલુકાના અધ્યક્ષ અને જિલ્લાના ઉપપ્રમુખ અને આ બધાએ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે મળીને આયોજન કરવામાં આવ્યું છે. રાજપૂત સમાજના સમારંભની અંદર અમારો માલધારી સમાજ રબારી ભરવાડ બહોળી સંખ્યામાં ઉમટી પડશે અને 15-20 દિવસથી આ ફૂલ તૈયારીઓ હાલી રહી એના માટે અમારા રાપર તાલુકાના એક એક કાર્યકર્તા સૌ સમાજને સાથે રાખીને આ કાર્યને સફળ બનાવવા માટે જઈ રહ્યા છીએ. આની અંદર આપણા વજ્જુભાઈ વાળા આજે કર્ણાટકના રાજ્યપાલ તરીકે અમારા વિસ્તારમાં પહેલી વખત આવે છે રહ્યા એટલે એમનું બહુમાન કરવા માટે દરેકે દરેક સમાજ એમનું સન્માન કરશે અને આ બધી તૈયારીઓ અમે બધા આગેવાનો કરી રહ્યા છીએ. માંડવીની જાણીતી એઇમ્સ શાળામાં ગણિત પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલા મોડેલોએ સૌને આકર્ષિત કર્યા. માંડવીમાં આવેલ એઇમ્સ શાળામાં ગણિત પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય ડૉક્ટર કિંજલબેન કૌશિકભાઈ શાહના નેતૃત્વ હેઠળ કક્ષા દીઠ 4-5 મોડેલ વિદ્યાર્થીઓએ તૈયાર કર્યા હતા. પાયથાગોરસ પ્રમેયની સાબિતી, કેટલા ચોરસ ત્રિકોણ જેવી પઝલ, વિવિધ આકાર દર્શાવતો TLM, ક્ષેત્રફળ TL ની કિંમત, વર્તુળ તેમજ ત્રિકોણમિતિ અને તાર્કિક રીતે મગજના વિકાસને લગતા કુલ મળીને અંદાજિત 65-70 જેટલા મોડેલો બાળકોએ રજૂ કર્યા હતા. એઇમ્સ હોસ્પિટલ માંડવીના વડા ડોક્ટર કૌશિક શાહે વિદ્યાર્થીઓને આ મોડેલો નિહાળીને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. શાળાના આચાર્ય ડોક્ટર કિંજલબેને શાળાના શિક્ષકોની વિદ્યાર્થીઓ પ્રત્યેની સેવા ભાવનાને અભિનંદન આપ્યા હતા. સ્ટોરી બાય પરેશ જોશી, આશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી, કચ્છ. મારું નામ કિંજલ કૌશિક શાહ. આઈ એમ ધ પ્રિન્સિપલ ઓફ એઇમ સ્કૂલ. આજે અમે મેથ્સ એક્ઝિબિશન રાખ્યું છે. હમણાં જ નેશનલ મેથ્સ ડે ગયો 22 ડિસેમ્બરે. એ નિમિત્તે આજે અમે મેથ્સ એક્ઝિબિશન ડે રાખ્યો છે, જેમાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી લઈ અને 11th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સે મેથ્સ પ્રોજેક્ટ્સ બનાવ્યા છે ટીચિંગ લર્નિંગ મેથડથી. એમાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડવાળાએ સિમ્પલ સમ્સ 1+5 = 6 થાય એવા પઝલ્સ બનાવી છે, જે એક મિનિટમાં બધાએ સોલ્વ કરવાની હોય છે. મલ્ટિપ્લિકેશન ટેબલ્સ કેવી રીતના બને છે, સ્ક્વેર્સ કેમ ફાઇન્ડ કરવાના છે, સ્ક્વેર રૂટ્સ કેમ ફાઇન્ડ કરવાના છે, મેથ્સનું બેઝિક એટલે કે શેપ્સ, સ્ક્વેર, ટ્રાયેંગલ, સર્કલ, એમાં કેટલા એંગલ્સ હોય છે, કેટલા શેપ્સ હોય છે, કેટલી સાઇઝ હોય છે, કેવા એજીસ હોય છે એ બતાવવામાં આવ્યા છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે માઇન્ડ બધાનું ચાલવાનું બંધ થઈ ગયું છે બીકોઝ ઓફ કોવિડ. તો મેથ્સની પઝલ, મેથ્સ ઇઝ અ મેજિક, તો મેથ્સની પઝલ્સ કરી અને છોકરાઓના માઇન્ડ પાછા અમે ચાલુ કરી રહ્યા છીએ. અને એ લોકોને અમે ક્વિઝ આપી છે અને તમે જોઈ શકો છો કે બહુ જ નાના બાળકો, 1st, 2nd, 3rdના બાળકો પણ ઘણી સુંદર રીતે ક્વિઝિસ બનાવી રહ્યા છે અને એ લોકો ક્વિઝ સોલ્વ કરાવી રહ્યા છે. એ લોકો અત્યારે 1st, 2nd, 3rdના બાળકોને તમે ટેબલ્સ પૂછશો તો ટેબલ્સ બી બતાવશે અને ઘણી બધી પઝલ્સ બતાવી છે એ લોકોએ, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈ શકશું. બીજું, આ લોકોએ અહીંયા ઇન્ટીજર્સ છે એ કેવી રીતના ફાઇન્ડ કરવાના બતાવ્યા છે. સ્ક્વેર્સ સ્ટ્રિક્ટ મેથડથી 21નો સ્ક્વેર તો 1 સેકન્ડ 5 સેકન્ડમાં કેવી રીતના સોલ્વ કરવા એ બતાવી શકે છે. અહીંયા ઇન્ટીજર બોર્ડ છે, 5+3 કરવાનું હોય તો આપણે અહીંયા લઈ જઈએ છીએ 5 ઉપર +3 એટલે 1, 2 અને 3 એમ કરીને 8 આન્સર આવે છે. એવી રીતના છોકરાઓને સમજાવવામાં આવે છે. અહીંયા આપની પાસે છે 3D મોડલ્સ શેપ્સના, એમાં આપણે બતાવી શકીએ છીએ કે કેવી રીતના મોડલ, આપણને સ્ક્વેર ખબર છે પણ એ સ્ક્વેર કેવી રીતના આખું હોય છે 3D શેપ બતાવ્યું છે. આ સ્ક્વેર્સ છે એના પરથી એ લોકો સ્ક્વેર બતાવે છે. આ બાર ગ્રાફ બનાવ્યા છે અમે અહીંયા ગાડી, તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા એંગલ્સ ઇન કાઉન્ટિંગ છે, આપણને ખબર છે કે 1, 2, 3 નંબર્સ છે પણ એના માટે 1માં ખાલી 1 એંગલ છે, 2માં 2 એંગલ, 5માં 5 એંગલ્સ એવી રીતના બતાવ્યું છે. અહીંયા જ્યોમેટ્રી ફેમિલી ટ્રી બનાવેલો છે. સ્ક્વેર છે તો સ્ક્વેરમાંથી રોમ્બસ ને રેક્ટેંગલ એવી રીતના આખું ફેમિલી ટ્રી છે. અહીંયા પઝલ્સ છે, શેપ્સ છે. અહીંયા બી આપણે જોવો તો ટેબલ્સ બનાવ્યા છે. તમે અહીંયા બાળકોને ટેબલ આપશો, સપોઝિંગ અમે આપીએ છીએ લોકોને,
83 × 7 તો તમે જોઈ શકશો કેટલી મિનિટમાં એ લોકો સોલ્વ કરી શક્યા છે. 86 × 7 આ મલ્ટીપ્લિકેશન કેલ્ક્યુલેટર છે જ્હોન નેપિયર્સ બોન્સનું, અને તમે જોઈ શકશો કે એ લોકો કેટલી જલ્દી એ સોલ્વ કરીને બતાવે છે. 86 × 7 કરીને બતાવશે આપણને. કેટલા વિદ્યાર્થીઓ બેન જોડાયેલા છે? અત્યારે 450 વિદ્યાર્થીઓ આમાં જોડાયેલા છે. આ એવી રીતના મેપ બતાવ્યો છે. એ લોકોના સ્ટાન્ડર્ડ વાઇઝ જેમ એ લોકોને ભણવાનું આવે છે, આપણી જે ન્યૂ એજ્યુકેશન પોલિસી છે ગવર્મેન્ટની, આપણી ઇન્ડિયાની મોદી સાહેબની, કે ન્યૂ એજ્યુકેશન પોલિસી પ્રમાણે છોકરાઓને ખાલી યાદ કરવાનું નથી, એ લોકોને રમતા રમતા બધું શીખવાડવાનું છે. ને આ એ જ મેથડથી અમે આજે ન્યૂ મેથ્સ એક્ઝિબિશન બી ઊભું કરી રહ્યું છે. આ એરિયા પેરીમીટરનો બોર્ડ છે જેમાં બહુ સિમ્પલ રીતે સમજાવવામાં આવે છે કે બહારની બોર્ડર છે એ પેરીમીટર છે અને અંદરનું જે છે એ એરિયા છે. એવી રીતના આપણી કરન્સી નોટ્સ છે, આમાં એ લોકોએ HCF હાઇએસ્ટ કોમન ફેક્ટર્સ, નંબર પઝલ્સ, એવી રીતના અલગ અલગ ગેમ્સ બનાવેલી છે. ગ્રાફિંગ કેવી રીતના કરવું, આ ડિવિઝન મશીન છે જેમાંથી એ લોકો મશીન શીખવા છે. ને આ ચેસ જે માઇન્ડ ગેમ છે, ચેસ ગેમ બતાવાય. જરાક એક આ લોકો પાસેથી ડેમોન્સ્ટ્રેશન જોઈએ. ડાયરેક્ટ દેખાઓ, કિંગ સે શરૂ કરો. સબ જગે એક એક કદમ ચલ સકતા હૈ ઓર કિંગ દૂસરે કિંગ કે પાસ નહીં જા સકતા હૈ. અગર વો ગયા તો સામને વાલા કિંગ મતલબ ઇલીગલ મૂવ હો જાયેગા. ઓર એસા દો ઇલીગલ મૂવ હુઆ હૈ તો સામને વાલા ખિલાડી આઉટ હો જાયેગા. આવી રીતના અમે છોકરાઓને ચેસ બી શીખવાડી રહ્યા છીએ. આ રોમન નંબર્સની વસ્તુ ચાલી રહી છે. અહીંયા આપણે જોઈએ તો ફર્સ્ટ સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સ છે જે આ લોકોએ ગેમ રાખી છે કે તમારે 30 સેકન્ડની અંદર આ પઝલ સોલ્વ કરવાની આવે છે. 12 + 3 = 15, 14 + 2 = 12, 12 + 5 = 17, યસ. એવી રીતના આ લોકોએ મેથ્સ બનાવ્યું છે. અહીંયા નંબર્સ છે, નાના નાના સ્ટુડન્ટ્સ છે ફર્સ્ટ સેકન્ડ સ્ટાન્ડર્ડના. બહુ સુંદર પઝલ્સ ને બધું બનાવેલું છે. ફિશ એક્વેરિયમ છે, અહીંયા સ્ટિક્સ છે. તમે પઝલ બતાવશે તમને કે આ એક જ સરખા બે સ્ટિક મૂવ કરી અને કેવી રીતના બનાવાય છે. આપણે જોઈએ કેવી રીતના બનાવે છે લોકો. એવા જ આ સુંદર પઝલ્સ બનાવ્યા છે છોકરાઓએ. આ પ્લેસ વેલ્યુ છે લોકોની, થર્સડે 1100 tens. આ આપણે જોઈએ બહુ સરસ છે. તમે કોઈ બી દિવસ તારીખ આપો છો એ લોકોને. સપોઝિંગ હું આપું છું 5 જાન્યુઆરી 1977, 5 જાન્યુઆરી 1977, તો એ લોકો તમને બતાવશે કે એમાં દિવસ કયો હતો. ફાઈવ જાન્યુઆરી, એ લોકો પાસે એક મેથડ છે એના પરથી આપણને ગોતી આપશે કે કયો દિવસ છે. 5 જાન્યુઆરી 1977 જેનો સેન્ચુરી કોડ છે એ લોકો પાસે. મંથ છે જાન્યુઆરી એટલે 1 લખશે, 19 છે એટલે 0 લખશે, એ લોકો સેન્ચુરી કોડ લખશે. 77 મારો યર છે તેથી એ લોકો 77 માટે પ્લસ 6, 77 પ્લસ 5 + 5 = 88, જેમ આપણને શકુંતલા દેવી ખબર છે એવી જ રીતના આ લોકો બી તમને હમણાં જ કહી દેશે કે મારું 5 જાન્યુઆરી 1977 દિવસ કયો હતો. અને એ છે એ લોકોનો ડે કોડ આવ્યો છે 4, અને એ દિવસ હતો વેનસડે, જે સાચું છે. થેન્ક યુ. આ લોકોએ સ્પીયર્સ ને બધું બનાવ્યું છે. અહીંયા 3D શેપ્સ પિરામિડ છે, અહીંયા પઝલ્સ છે, અહીંયા બી મેથ્સ ગેમ્સ છે. તો આમ આપણે જોઈએ તો હજી ઘણા બધા મોડલ્સ બનેલા પડ્યા છે, અને હજી 1 to 8 છે, 9th અને 11th વાળા એ બી બનાવેલું છે. ટાઈપ્સ ઓફ ટ્રાયંગલ્સ, આ ટાઈપ્સ ઓફ એંગલ્સ તમને બતાવશે કેવી રીતના થાય છે. શો આ એક્યુટ એંગલ છે જે 90 ડિગ્રીથી નાના હોય. ઓબ્ટ્યુસ એંગલ,
This is straight angle. और ये पूरा सर्कल घूम गया, मतलब फुल रोटेशन, दैट इज 360 डिग्री. आ ये लोग पजल बना भी रही है, आपने जोई सकिए छे. आई विल रिक्वेस्ट मैथ्स टीचर्स, तंजीना मैम, मानसी मैम, आप एक्सप्लेन कीजिए कैसे आपने बच्चों से करवाया. अमृता मैम. मेरा नाम महेश्वरी अमृता है, मैं फर्स्ट स्टैंडर्ड की क्लास टीचर हूँ. कोविड के कारण बच्चे स्कूल नहीं आ रहे थे, तो इस प्रोग्राम में वो बहुत ही उत्साहित थे. बहुत अरसे के बाद उन्होंने ऐसे कोई प्रोग्राम में भाग लिया है, तो हमें भी करवाने में उनको बहुत अच्छा लगा है. हमें पूरा योगदान दिया है बच्चों ने. थैंक यू. ऑफ साइड बी एंड स्क्वायर ऑफ साइड सी. एज यू कैन सी दैट एरिया ऑफ ए स्क्वायर प्लस बी स्क्वायर इज इक्वल टू सी, एंड वी विल शो यू विद दिस डायग्राम. दिस इज ए स्क्वायर, this is b square, a square plus b square is equal to c square. As you know that c square is equal to a square plus b square. We had made area of circle with the help of this rectangle. The half circumference of the circle, it comes here, it is known as pi, and the remaining length of the circle of the rectangle is known as radius. And the length come is pi r. And what is the breadth? It is known as radius. Hence, the total area of rectangle is pi r square. If it convert into circle, the total area of rectangle pi r square is also known as total area of circle pi r square. How many squares do you see? We have to count this all squares. 1 square, 1, 2 square, 4. Like this, what the answer will come, we will plus this all numbers and answer will be 55. It means that all the square are 55. In this, we have to count this 4 square, and then we have to plus this squares, the 5 plus 5. The total answer will be 40. You see. For this one, the number of triangles in the base is 1, 2, 3 and 4, which is even number. So we can use the formula half into n into n plus 2 into 2 n plus 1. So while solving, we could get the answer, which is 27. Here in this triangle, the base has odd number of triangles, which is 1, 2, 3, 4 and 5. So we could solve this by this formula, which is 1 upon 8 into n plus 2 into 2 n plus 1 minus 1. So in this way we could get the answer, which is 48. How many triangles do you see? First we have to count the base, 1 plus 1 and 2. 1 plus 2 is equal to 3. So in this, 3 triangles are there. And here 1, 2 and 3. 1 plus 2 plus 1 plus 2 plus 3 is equal to 6. There are 6 triangles. 1, 2, 3, 4 and 5. So there are 15 triangles. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. So there are 30 triangles. How many triangles do you see here? Here you have to count the base, 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5, 6, 1, 2, 3, 4, 1, 2, 3 and 1, 2. So now you have to add all these, so your answer would be 40 triangles. Then you have to do the same with this. There are 6 base here and 6 base here. So 1 plus 2 plus 3 plus 4 plus 5 plus 6, same as here. So your answer would be 6. You have to add more because there is straight line, so the triangles would form like this also. So again plus 6, so it would be 48 triangles. Here also you have to do the same. There are 6 bases, so 1 base, 1 plus 2 plus 3 plus 4 plus 5 plus 6, and here also same. So 21 plus 21 is 42. So here there are 42 triangles. Now here you have to count this 1 plus 2 plus 3 plus 4. So here it would be 10, and you have to see this slanted height of this triangle. So 1, 2, 3 and 4. So 10 into 4, so it would be 40 triangles.
दीपक चाय त्योहारों उपहार। दीपक चाय 500 ग्राम ना पैक पर मिलवो एक एयरटाइट कंटेनर बिल्कुल फ्री। भुजना प्रमुख स्वामीनगर में आवेली मोम स्कूल में क्रिसमस डे नी उजवणी कराई। भुजना प्रमुख स्वामीनगर में आवेली मोम स्कूल में क्रिसमस डे नी उजवणी करवामां आवी हती। सवारथी शाळा में कार्यक्रमों योजाया हता। सौ प्रथम स्कूल ने शणगारवामां आवी हती। त्यारबाद बाळकों साथे केक कापीने उजवणी करवामां आवी हती। त्यारबाद सांताक्लॉज साथे बाळकोए डांस करीने उजवणी करी हती। बाळको द्वारा क्रिसमस ट्री बनाववामां आव्युं हतुं। मोम स्कूलना शिक्षकों द्वारा तमाम कार्यक्रमनुं संचालन करवामां आव्युं हतुं। स्टोरी बाय हितेश जोशी, माशापुरा न्यूज चैनल, भूज, कच्छ। मां मोटर ड्राइविंग, सेफ एंड श्योर ड्राइविंग। ड्राइविंग ए शौक साथे आपनी मोटी जवाबदारी पण छे। अमारा इंस्ट्रक्टर द्वारा सचोट अने सरळ मार्गदर्शन, आपने रोजनी तालीमनी माहिती मेळवीने શું શું અધૂરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે। ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલ છેલ્લા 10 મહિનાથી તબીબ વિહોણી। ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલ એક ખાસ સ્વતંત્ર હોસ્પિટલ તરીકે બનાવવામાં આવી હતી। માનસિક આરોગ્યના દર્દીઓ માટે ઓપીડી ઉપરાંત દાખલ થવાની વ્યવસ્થા પણ આ હોસ્પિટલમાં શરૂ કરાઈ હતી, પણ સમય જતે આ હોસ્પિટલ અણમાનીતી બની છે। હોસ્પિટલમાં છેલ્લા 10 મહિનાથી ક્લાસ 1 સાયકેટ્રિસ્ટની જગ્યા ખાલી પડી છે, જે થકી દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડે છે। માનસિક આરોગ્યની હોસ્પિટલમાં ક્લાસ 1 સાયકેટ્રિસ્ટ દ્વારા જ નવા દર્દીઓની ચકાસણી કરી દવા લખવામાં આવે છે। માનસિક આરોગ્ય એક્ટ મુજબ ફક્ત સાયકેટ્રિસ્ટ દ્વારા જ નવા દર્દીઓની સારવાર કરી શકાય છે। તે ઉપરાંત અમુક દવાઓ ફક્ત સાયકેટ્રિસ્ટ દ્વારા જ લખી શકાય છે, જે કારણે નવા દર્દીઓને હાલ સારવાર મેળવવામાં મુશ્કેલી પડી રહી છે। કાયમી સાયકેટ્રિસ્ટ ન હોતા હાલ નવા દર્દીઓ માટે અઠવાડિયાના 3 દિવસ રાજકોટથી સાયકેટ્રિસ્ટ આવે છે, જે નવા દર્દીઓની ચકાસણી કરી તેમને દવા લખી આપે છે। જો કે આ પ્રવાસી તબીબ પણ રાજકોટ ખાતેની તેમની હોસ્પિટલમાં સારવાર કેમ્પ હોતા છેલ્લા 2 અઠવાડિયાથી આવ્યા નથી, તેવી માહિતી હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા એક કર્મચારીએ આપી હતી। નવા દર્દીઓ તેમજ અન્ય દર્દીઓને દવા લખવાનું કામ પણ હાલ ફરજ પરના રેસિડેન્ટ મેડિકલ ઓફિસર કરી રહ્યા છે, જે ખુદ મેડિકલ ઓફિસર હોતા આરએમઓની ખાલી પડેલી જગ્યાનો ચાર્જ સંભાળી રહ્યા છે। જો કે કાયદા વિરુદ્ધ હોવા છતાં માનવતાના ધોરણે હોસ્પિટલના આરએમઓ દ્વારા જ સાયકેટ્રિસ્ટની જવાબદારીઓ નિભાવવામાં આવી રહી છે। 10 મહિના પહેલાં ડૉક્ટર મહેશ તિલવાણી દ્વારા પદ મુકાયા બાદથી આ જગ્યા ખાલી પડી છે। જો કે આ સમયગાળામાં 3 તબીબોને અહીં નિમણૂક કરવામાં આવ્યા હતા, પણ એકેય તબીબ ફરજ પર હાજર થયા ન હતા। ખૂબ સાવચેતી સાથે વહીવટ સંભાળવું પડે તેવી માનસિક આરોગ્યની આ હોસ્પિટલ હાલ રામ ભરોસે ચાલી રહી છે। સ્ટોરી બાય રાજેશ કોલી, માસાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ, કચ્છ। ગુલઝારી મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા ભુજમાં સામૂહિક શાદીનું આયોજન તારીખ 27/2/2022 ના કરવામાં આવેલ છે। ફોર્મ વિતરણ ચાલુ છે। સમૂહ શાદીમાં નામ નોંધાવવા માટે યુવતીની ઉંમર 18 વર્ષ અને યુવકની ઉંમર 21 વર્ષની રહેશે। ગુલઝારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ ભુજ દ્વારા અખિલ કચ્છ મુસ્લિમ સમાજ માટે 10મી સમૂહ શાદી યોજાશે, જેમાં કચ્છના તમામ મુસ્લિમ જમાત દુલ્હા દુલ્હન ભાગ લઈ શકશે। આ સમૂહ શાદી દાતાઓના સહયોગથી યોજાય છે। ફોર્મ મેળવવાનું સ્થળ ભારત લોન્ડ્રી મદ્રેસા, ફૈજે ગોસે આઝમ, સંજોગનગર, મોટાપીર રોડ, ભુજ, કચ્છ। સંપર્ક હાજી મહમ્મદ રફીક બલોચ, મોબાઈલ નંબર 9687314318, સાગર સુરેશભાઈ જણસારી, ભંગારવારા, ભુજ, મોબાઈલ નંબર 9879326985। સમૂહ સાદી કચ્છ મુફતી સાહેબની દુવાથી તારીખ 27/2/2022 યોજાશે। મુખ્યમંત્રી આવતીકાલે લખપત ગુરુદ્વારા ખાતે પ્રકાશ પર્વમાં સહભાગી થશે। લખપતમાં આવેલા ઐતિહાસિક ગુરુદ્વારા સાહિબમાં ચાલી રહેલા ગુરુપૂર્વની ઉજવણી અંતર્ગત આવતીકાલે એટલે કે શનિવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાશે, તો પીએમ નરેન્દ્ર મોદી પણ વિડીયો કોન્ફરન્સથી ઉજવણીમાં જોડાઈને સંબોધન કરશે। દર વર્ષે 23, 24 અને 25 ડિસેમ્બરે અહીં ગુરુપૂર્વની ઉજવણી થાય છે। દેશના શીખ ધર્મીઓ માટે આ ગુરુદ્વારા ખૂબ વિશિષ્ટ છે। શીખોના પ્રથમ ગુરુ ગુરુ નાનકદેવ 15મી સદીમાં મક્કાની યાત્રાએ જતી વખતે અહીં રોકાયા હતા। આ ગુરુદ્વારામાં નાનકદેવની ચાખડી અને પાલખી સાથે કેટલીક હસ્તલિખિત પ્રતો આજે પણ સચવાયેલી છે। ગુજરાતના પુરાતત્વ વિભાગે આ ગુરુદ્વારાને રક્ષિત સ્મારક તરીકે જાહેર કરેલું છે।
2001 ના વિનાશક ભૂકંપમાં ગુરુદ્વારાને ઘણું નુકસાન થયું હતું, પરંતુ 3-4 વર્ષના ટૂંકા ગાળામાં તેનું નમૂનેદાર પુનઃસ્થાપન કરી દેવાયું હતું. મુંબઈ સેન્ટ્રલ ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. અમારે ત્યાંથી લેટેસ્ટ ફેશનના કપડાની અવનવી વેરાયટીઓ, ડિઝાઇનર ડ્રેસ, ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ, વેડિંગ ચણિયા ચોલી, મેન્સ એથલેટિક વેર, મેન્સ કેઝ્યુઅલ વેર, ડિઝાઇનર સારીઝ, બ્રાઇડલ સારીઝ, ચિલ્ડ્રન વેર. કચ્છના આધુનિક લોકોની કપડાની ખરીદી માટે વન સ્ટોપ સોલ્યુશન એટલે મુંબઈ સેન્ટ્રલ. નવરાત્રિ, દિવાળી તથા લગ્નસરા માટેનો તદ્દન નવો સ્ટોક આવી ગયો છે, તો આજે જ મુલાકાત લો મુંબઈ સેન્ટ્રલ શોરૂમ ભુજની. અમારું સરનામું નોંધી લેશો, મુંબઈ સેન્ટ્રલ શોરૂમ, વાણિયાવાડ, ભુજ, કચ્છ. સંપર્ક 9904714400. ગાંધીધામમાં મુખ્યમંત્રીના વરદ હસ્તે કરાયેલ રોડ રસ્તાના લોકાર્પણમાં ભ્રષ્ટાચાર, જુઓ વિશેષ અહેવાલ. નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલ કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે વાત કરવી છે કચ્છનું આર્થિક પાટનગર ને ઔદ્યોગિક પાટનગર ગણાતું ગાંધીધામ શહેરની. તો મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે આપણે ગુરુકુળ વિસ્તાર સેક્ટર જે 7C છે ત્યાં કને આવ્યા છીએ. તો આપણે અહીંયાના જે રોડ રસ્તા છે, મુખ્ય માર્ગ છે, તમે જોઈ શકો છો શું સ્થિતિ વચ્ચે છે. આખી રસ્તાની સ્થિતિ એકદમ બિસ્માર હાલતમાં થઈ ગઈ છે. મોટા મોટા રોડ ઉપર ખાડાઓ પડી ગયા છે. મિત્રો, તમે અહીં આવો તો તમને એક બોટ હું તમને દેખાડવા માંગુ છું. આ રસ્તાનો જ્યારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારનું આ બોટ છે. 14માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી આ જે માર્ગ છે એ આપણા એ સમયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે આ જે રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તો મિત્રો, તમે જોઈ શકો છો દ્રશ્યોમાં 6/5/2018 એટલે 2018 સાલમાં બનેલો આ રસ્તાની શું સ્થિતિ છે, શું કારણથી હજી આ રસ્તાને એટલો સમય નથી થયો તેમ છતાં રસ્તાની આ સ્થિતિ થઈ ગઈ છે તે પણ મોટો પ્રશ્ન છે. હું તમને મિત્રો દ્રશ્યોમાં દેખાડવા માંગીશ રોડની શું સ્થિતિ છે. જોઈ શકો છો તમે ચારે બાજુથી રોડની જે ઉપરના જે ચારે બાજુ કપચી જ જોવા મળી રહી છે અને રસ્તાની આખી બિસ્માર હાલત થઈ ગઈ છે. મિત્રો, લોકોની પાયાની જે સુવિધા મળવી જોઈએ લોકોને તે પણ આવા ભ્રષ્ટાચારના કારણે એ પણ સુવિધા લઈ નથી શકતા. જોઈ શકો છો ગાડી કેવી રીતે આવી રહી છે બધી, અને વારંવાર એજન્સી ગમે તે હોય એના વિરુદ્ધમાં કોઈ જાતનો કોઈ પણ પગલો લેવામાં આવતો નથી. તો શું કારણથી આવા જે ભ્રષ્ટાચારના કારણે આવા રોડ રસ્તા તૂટી જાય છે, તો એજન્સીના વિરુદ્ધમાં અથવા જે સરકારી એન્જિનિયર હોય તેના વિરુદ્ધમાં શું કારણથી કોઈ પગલામાં લેવા નથી આવી રહ્યા તે પણ મોટો પ્રશ્ન છે. અત્યારે આપણી સાથે અહીંયાથી સ્થાનિક જે રહેવાસી છે, અવર જવર કરી રહ્યા છે, તેનાથી વાત કરશું. શું નામ છે આપનું? રાજેશભાઈ. રાજેશભાઈ, કયો વિસ્તાર છે આ? ગુરુકુળ, 4 રસ્તા ગુરુકુળ. સાહેબ, ઉપર હવે એટલો બધો આપણને આઈડિયા નથી બાકી ગવર્નમેન્ટ સરકારનો, બાકી આ પ્રોબ્લેમ ના આ વસ્તુ ના ચાલે સાહેબ. લોકોની પાયાની જે સગવડ મળવી જોઈએ નથી મળતી. નથી, બિલકુલ નથી. ઠીક છે, બીજા એક ભાઈ છે તેમનાથી વાત કરશું. શું નામ છે આપનું? ભરતભાઈ જોશી. ભરતભાઈ, રસ્તાની શું પોઝિશન છે? રસ્તાની એવી હાલત ખરાબ છે ને કે બે વાર તો મારા ફાટા તૂટી ગયા. હું રોજ અહીંયા હાલો છું, રોજના 4 ચક્કર હોય છે, અને એમાં ચોમાસામાં તો વાત મૂકી દો કે કીચડમાં એમ થાય છે, આના કરતા આ રસ્તા હાલો નહીં એવું સારું. માંડવીના બાબાવાડીમાં સુમતીના ચિનાલયની 25મી વર્ષગાંઠ પ્રસંગે ધ્વજારોહણ અને 18 અભિષેકનો કાર્યક્રમ ઉલ્લાસભેર ઉજવાયો. બંદરીય માંડવી શહેરના બાબાવાડીમાં આવેલ સુમતિનાથ જિનાલયની 25મી વર્ષગાંઠ પ્રસંગે અચલ ગચ્છાધિપતિ આચાર્ય પરમપૂજ્ય કવિન્દ્ર સાગર મહારાજ સાહેબ આદિ થાણા અને પરમપૂજ્ય ચારુપ્રસાદ શ્રીજી મહારાજ સાહેબ આદિ થાણાની પાવન નિશ્રામાં ધ્વજારોહણ અને 18 અભિષેકનો કાર્યક્રમ ભક્તિભાવપૂર્વક ઉલ્લાસભેર તાજેતરમાં ઉજવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અચલ ગચ્છાધિપતિ તપસ્વી રત્ન રાષ્ટ્રસંત પરમપૂજ્ય આચાર્ય ગુણસાગર મહારાજ સાહેબના શિષ્યરત્ન, ગુણોદય સાગરજીના શિષ્યરત્ન પરમપૂજ્ય દેવરત્ન સાગર મહારાજ સાહેબની પ્રેરણાથી 1996ની સાલમાં નવેમ્બર મહિનામાં આ જિનાલયના મુખ્યદાતા શાહ નાંદુબેન રવિલાલ તારાચંદ હસ્તે તેમની સુપુત્રી કુમારી મૃદુલાબેન રવિલાલ શાહ એ
આ જિનાલયનું નિર્માણ કરેલ હતું અને કાયમી ધજાના ચડાવવાનો પણ લાભ લીધો હતો. આ જિનાલય મહાકાલી માતાજીની અસીમ કૃપાથી માત્ર 25 દિવસમાં નિર્માણ પામેલ હતું. 2001ના ગોજારા ધરતીકંપમાં પણ જિનાલયમાં એક પણ તિરાડ પડેલ ન હતી તેવી માહિતી કુમારી મૃદુલાબેન રવિલાલ શાહે આપી હતી. અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય કવિન્દ્ર સાગર મહારાજ સાહેબ આદિ થાણા તેમજ પરમ પૂજ્ય ચારુ પ્રજ્ઞા શ્રીજી મહારાજ સાહેબ આદિ થાણા વર્ધમાન નગર ભુજોડીથી દાતા પરિવારની વિનંતી માને રાખીને માંડવી પધારીને સુમતિના જિનાલયની 25મી વર્ષગાંઠના પ્રસંગમાં નિસરા પ્રદાન કરેલ હોવાનું દિનેશભાઈ શાહે જણાવ્યું હતું. સાધુ સાધ્વી ભગવંતોના ભવ્યાતિ ભવ્ય સામૈયા બાદ આચાર્ય કવિન્દ્ર સાગરજી મહારાજ સાહેબે માંગલિક ફરમાવી પ્રેરક પ્રવચન રાખેલ હતું. 25મી વર્ષગાંઠ પ્રસંગે સુમતિનાથ પ્રભુજીને શાહ નાંદુબેન રવિલાલ હસ્તે મૃદુલાબેન શાહે સોનાની ચેન અર્પણ કરેલ હતી. મહારાજ સાહેબને કામળી પહેરાવવાનો લાભ પણ કુમારી મૃદુલાબેન રવિલાલ શાહે લીધો હતો. 25મી સાલગીરા પ્રસંગે વિવિધ ચડાવવાનો લાભ મૃદુલાબેન રશ્મિભાઈ શાહ, પૂર્ણિમાબેન વ્રજલાલ શાહ, નાંદુબેન રવિલાલ શાહ હસ્તે ઉદયભાઈ રીટાબેન અને સરલાબેન હિનાબેન સચિનકુમાર, મુકેશભાઈ શાહ, હેમલભાઈ, દિનેશભાઈ શાહ અને જયેશભાઈ ભાઈલાલભાઈ શાહે લીધો હતો. આ પ્રસંગે વિધિકાર દીપકભાઈ પંડિત અને સંગીતકાર કિશોરભાઈ એન્ડ પાર્ટીએ રમઝટ જમાવી હતી. સ્ટોરી બાય પરેશ જોશી, માસાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી, કચ્છ. મોમોમિયા દેશમાં ખૂબ જ પ્રખ્યાત મોમોમિયાની ફ્રેન્ચાઇઝી ગુજરાતમાં પ્રથમ આપણા ભુજમાં શરૂ. અન્ય રાજ્યોમાં 40થી વધારે આઉટલેટ. ખૂબ જ પ્રચલિત બ્રાન્ડનું સ્વાદ હવે આપણા ઘર આંગણે મેળવો. નવા વર્ષને આવકારતા તારીખ 31 ડિસેમ્બરથી મોમોમિયાનું આઉટલેટ શરૂ થઈ રહ્યું છે. તો આવો અને મોમોસની અનેક વેરાયટીઓના સ્વાદનો આનંદ માણો. મોમોમિયા શોપ નંબર 5 દ્વારકેશ કોમ્પ્લેક્સ શિવમ પાર્ક પાસે માથાપર ભુજ કચ્છ. ઓફિસ 7069899889. સચિનભાઈ 9759355303. ગૌરવભાઈ 7895556656. નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયટ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું હેમાંગી ગોર. તો દર્શક મિત્રો, જોઈએ આજના કચ્છ ગુજરાતના સમાચાર. દબાણ હટાવવા અસરગ્રસ્ત થયેલા પરિવારોને પુનઃવસન માટે યોગ્ય કાર્યવાહી કરવા આવાસ અધિકાર મંચ દ્વારા કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરાઈ. ભુજ શહેરના રામનગરી વિસ્તારમાં રેલવે તંત્ર દ્વારા ગઈકાલે 67 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ કામગીરી કરાતા અનેક પરિવારો ઘરવિહોણા થઈ ગયા છે. આવા અસરગ્રસ્ત પરિવારોને પુનઃવસન માટે યોગ્ય કાર્યવાહી કરવા માટે જમીન અને આવાસ અધિકાર મંચ દ્વારા કલેક્ટરને પત્ર પાઠવી માંગ કરવામાં આવી છે. મંચના મહંમદભાઈ લાખાએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં ઉતરણસે બે સ્થાન રેલવે ઝૂંપડપટ્ટી વિકાસ મંડળ તેમજ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને અન્ય કેસમાં ચુકાદો આપ્યો કે રેલવેના આસપાસ વિસ્તારમાં જ્યારે પણ દબાણ હટાવવાની કાર્યવાહી કરવાની હોય ત્યારે તે વિસ્તારમાં રહેતા લોકોનો સર્વે કરવો જોઈએ તેમજ જે લોકોને વિસ્થાપિત કરવાના હોય તેમને માટે પુનઃવસન માટેની પૂર્વ વ્યવસ્થા કેન્દ્ર કે રાજ્યની આવાસ યોજના હેઠળ કરવી અનિવાર્ય છે. જ્યાં સુધી આવાસની વ્યવસ્થા ઊભી ન થાય ત્યાં સુધી અસરગ્રસ્ત પરિવારોને અન્યત્ર રહેવા માટે સરકાર દ્વારા 6 મહિના સુધી દર મહિને 2000 રૂપિયા ચૂકવવાના હોય છે જે પ્રાથમિક ધોરણે કલેક્ટરને ચૂકવવાના હોય છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા જે ઓર્ડર જાહેર કરવામાં આવ્યા છે તેનાથી તદ્દન વિપરીત ભુજમાં સ્થાનીય તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની આગોતરી જાણ કર્યા વગર રામનગર વિસ્તારના રહેવાસીઓના મકાનો તોડી પાડવામાં આવ્યા છે. તેથી અસરગ્રસ્ત પરિવારોના પુનઃવસન માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. સ્ટોરી બાય હિતેશ જોશી, માસાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ, કચ્છ. ભુજમાં રામનગરી વિસ્તારમાં આશરે 60-70 જેટલા ઘરોને આ રેલવે તંત્ર દ્વારા જે પાડી નાખવામાં આવ્યો છે. છેલ્લા 40 વર્ષથી લોકો ત્યાં કરીને ધંધો રોજગાર કરી અને બેઠા હતા અને 40 વર્ષ પછી આજે આ સરકાર અને વહીવટીતંત્ર પોલીસ તંત્રને સાથે રાખી કરીને જે અમાનવીય વર્તન કરી અને એ લોકોના જે ઝૂંપડા પાડી દેવામાં આવ્યા છે એને હું સખ્ત શબ્દોમાં વખોડું છું. કારણ કે કાલ રાતથી બિચારા આવી કકડતી ઠંડીમાં એના દીકરાઓ, બહેનો, એમના ભાઈઓ એ કઈ આ પરિસ્થિતિમાં એ આખી રાત ગુજારી હશે એ ખરેખર એક વિચારવું પણ, જ્યારે વિચાર આવે ત્યારે પણ આપણે દુઃખ લાગે. અને કાલથી કરીને અત્યાર સુધી હજી સુધી લોકો નથી જમ્યા. એના વાસણ હતા એ, એના કપડાં, એની પાથરવાની ચીજવસ્તુ, જે પણ ચીજવસ્તુ હતી એ બધી એક અમાનવીય પ્રકારનું, જે હિટલર શાહીએ જે એનું વર્તન હતું એ ટાઈપના વર્તનથી એ આખું ધ્વસ્ત કરી નાખ્યું છે. ત્યારે ખરેખર દુઃખ લાગે છે અને દુઃખ એના માટે પણ લાગે છે કે આખા ભુજમાં એવા ભારતીય જનતા પાર્ટીના આખલાઓ એટલા બધા મોટા છે અને એટલા બધા દબાણ કરીને બેઠા છે, પણ આ વહીવટીતંત્ર એના ઉપર કોઈ દિવસ બુલડોઝર ચલાવતી નથી. પણ આ શોષિત, પીડિત અને વંચિત લોકો છે જે રોજનું કમાવી અને રોજનું ખાવે છે એ લોકો ઉપર પોતાનો જે બુલડોઝર ચલાવ્યો છે, આવનારા સમયમાં આ જ લોકો, આ જ જનતા એને પણ જ્યારે 2022ની ચૂંટણી આવશે ત્યારે એના ઉપર પણ મતરૂપી બુલડોઝર ચલાવશે એને કોઈ શંકાને સ્થાન નથી. અને ફરી અમે કહીએ છીએ, આજે જિલ્લા કલેક્ટર સાહેબ પાસે અમે રજૂઆત કરી, રજૂઆતમાં પણ અમે સાહેબ પાસે માગણી પણ કરી છે કે આ લોકોને તાત્કાલિક પુનઃરહેવાની વ્યવસ્થા કરવામાં આવે. ત્યાં સુધી અમે કલેક્ટર કચેરીથી બહારથી અમે ત્યાં હલવાના નથી. અગર જો આમને વ્યવસ્થા કરવામાં નહીં આવે તો અમે કલેક્ટર કચેરીની સામે જ અમે બેસશું. રાજ્યમાં મુખ્યમંત્રી કચ્છમાં જ્યારે પધારી રહ્યા છે ત્યારે એના લખપતના કાર્યક્રમમાં પણ અમે ચકાજામ કરશું અને એને કાળા વાવટા બતાવશું, એનામાં કોઈ શંકાને સ્થાન નથી. ગઈકાલે જે દબાણની પ્રક્રિયા કરવામાં આવી છે એ ખરેખર અમાનવીય કહેવાય. કે તમે લોકોને જાણ કર્યા પહેલાં કે કીધા પહેલાં તમે મકાન તમે જે ધસી નાખ્યા છે એમાં લોકોના ઘરના રસોડા, કપડાં, લત્તા આખા ઘર જ ફગાવી દીધા છે અને લોકો કામે હતા તો અત્યારે બેઘર થયા છે. નથી લોકોને જમવા ખાવા રહેવા પીવાની કોઈ પણ સગવડ નથી. તો સરકારના કાયદા નિયમ મુજબ પણ માણસને રહેવા માટે ઘર એ એક અધિકાર છે, બરાબર. તો અમારું કહેવું એવું છે કે જે લોકોના ઘર અત્યારે ધસી નાખ્યા છે એ લોકોને અત્યારે તાત્કાલિક પુનર્વસનની વ્યવસ્થા કરી આપે. સાથે સાથે બીજા પણ મકાનો જવાના છે જે હજી પડ્યા નથી પણ કદાચ ભવિષ્યમાં પડશે, તો એના માટે કાયમી એ લોકોના માલિકીના હકની જમીન પણ આપવામાં આવે કે જેથી એ લોકો ભવિષ્યમાં પણ પોતાના નાના મોટા જે મકાન બનાવે એ નિશ્ચિંત પોતાના પરિવાર સાથે રહી શકે. તો અમારી માગણી એટલી જ છે કે અત્યારે એ લોકોને તાત્કાલિક ધોરણે પ્રાથમિક સુવિધા સાથે એક રહેવા જમવા સાથે એ લોકોને રહેવા માટે વ્યવસ્થા ઊભી કરી આપે. સાથે સાથે જે પણ મકાનો ગયા છે અને બીજા જવાના છે એ લોકોને કાયમી રહેવા માટેની એક જમીન માલિકીનો હક આપે કે જેથી લોકો કાયમ માટે પોતાની મજૂરી કરીને ઘર પરિવાર સારી રીતે ચલાવી શકે. તો અત્યારે કલેક્ટર ઓફિસમાં દરેક વિસ્તારના લોકો આવ્યા છે અને એને એક જ માંગ છે કે અત્યારે ખાધા પીધા વગરના છે. કાલે રાત્રે નથી ખાધું, સવારે ચા પાણી નથી પીધા, અત્યારે પણ એમને જ છે ખાધા પીધા વગરના. એમાં નાના બાળકો પણ છે, ગર્ભવતી બહેનો છે, ડિલિવરીવાળી બહેનો છે, સાથે સાથે વૃદ્ધો પણ છે. તો આ લોકોને તાત્કાલિક ધોરણે જમવા ખાવા રહેવા પીવાની અહીંયા જ વ્યવસ્થા ઊભી કરી આપે અને એ લોકોને માનવીય રીતે એ લોકોને વ્યવસ્થા સારી જગ્યાએ ગોઠવે એના માટેની અમારું અત્યારે અરજી છે. અને સ્વીકારો અને વ્યવસ્થા તાત્કાલિક ઊભી કરો. માંડવીના મસ્કા ગામે કોરોનાના મૃતકોના પરિવારજનોને 50,000ની આર્થિક સહાય મળે તે માટેના ફોર્મ મામલતદારને અપાયા. મરનારના પરિવારજનોને સરકારશ્રીની NDRF દ્વારા રૂપિયા 50,000ની સહાયના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે, જેના ફોર્મ મામલતદારની કચેરી ખાતે ઉપલબ્ધ હોય તે ફોર્મ દ્વારા મૃતકનો મેડિકલ રિપોર્ટ, મૃતકનું આધાર કાર્ડ સાથે પરિવારનો રાશન કાર્ડ અને બેંક એકાઉન્ટની કોપી સામેલ કરી ફોર્મ ભરીને જે તે વિસ્તારની મામલતદારની કચેરીએ જમા કરાવવાનું હોવાથી 50,000ની સહાય મૃતકના પરિવારોને સીધી બેંક ખાતામાં જમા થાય છે, જે અંતર્ગત આજે મસ્કા સરપંચ કીર્તિભાઈ ગોર, માંડવીના મહંમદભાઈ ઘાંચી તથા તેમની ટીમ દ્વારા મસ્કા ગામના 50 જેટલા ફોર્મ ભરીને માંડવી મામલતદાર અમિત ચૌધરીને અર્પણ કરાયા હતા. આ સાથે નાયબ મામલતદાર નવીનભાઈ મારુ, વિજયસિંહ અને તલાટી અનિલભાઈ પટેલ ઉપસ્થિત રહી ફોર્મનો સ્વીકાર કર્યો હતો.
સ્ટોરી બાય પરેશ જોશી, માસાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી, કચ્છ. નમસ્કાર, હું મામલતદાર માંડવી અમિત ચૌધરી. સરકારશ્રીના NDRF ની જે ગ્રાન્ટ છે એના દ્વારા કોરોનાની અંદર જે મૃતકો છે એમના પરિવારજનો, એમના કુટુંબીજનો, એ જે મહેસૂલ વિભાગના ઠરાવ મુજબ અરજી ફોર્મનો નમૂનો છે તે મુજબ અરજી કરી તેની સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ, કોરોનામાં જે મૃત્યુ છે, ડેથ સર્ટિફિકેટ છે, એ કરીને મામલતદાર કચેરી આપી શકે છે. એના સિવાય ઓનલાઈન સરકારની વેબસાઇટ છે IORA, એના ઉપર પણ ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કરી અને અરજી કરી શકે છે. સરકારશ્રીના જે ગ્રાન્ટ છે એમાંથી દરેક જે મૃતક છે એમાં ડોક્યુમેન્ટ જરૂર પ્રમાણે ડોક્યુમેન્ટ હશે તો એની જે સહાય છે 50,000ની સહાય સીધી એમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. જે ફોર્મ છે એ ફોર્મ આખું ભરેલું વ્યવસ્થિત રીતે, એમના બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ સાથેનું, જે મૃતક છે એમનું મરણ સર્ટિફિકેટ અને એની સાથે કોરોનામાં મૃત્યુ પામેલ છે તે બાબતના ડૉક્ટરના કે જે રિપોર્ટ છે કોરોના પોઝિટિવના લીધે, એ ડોક્યુમેન્ટ જોઈએ છે. કોઈ પણ જો અરજદારને કોઈ તકલીફ હોય તો મામલતદાર કચેરી સીધો આવીને સંપર્ક કરી શકે છે અને એમાં જે ડોક્યુમેન્ટ ખૂટતા હશે તે ડોક્યુમેન્ટ કઈ રીતના કયા કયા જોઈએ છે અને શું છે એની માહિતી આપવામાં આવશે. આજે ટોટલ મસ્કા ગામના સરપંચશ્રીને એમના દ્વારા ટોટલ ગામમાંથી દરેક વ્યક્તિ જે મૃતક છે એમના પરિવારજનોને યોગ્ય માર્ગદર્શન આપીને 50 જેટલા ફોર્મ ડોક્યુમેન્ટ સહિત એત્રે રજૂ કરવામાં આવેલ છે. તેને આગળની કાર્યવાહી કરી અને જે ફોર્મ યોગ્ય હશે, ડોક્યુમેન્ટ યોગ્ય હશે, તેમના મૃતકના પરિવાર, એમના જે પરિવારજનો છે એમના ખાતામાં જે રકમ છે મળવાપાત્ર 50,000 એ જમા કરવામાં આવશે. નમસ્કાર, હું કીર્તિ ગોર, મસ્કા સરપંચ. મારી સાથે છે માંડવી શહેર લઘુમતી મોરચાના મામદુભાઈ ગાંચી. સૌપ્રથમ જણાવું કે આ કોરોના કાળમાં જે પણ દુઃખદ જેમનું અવસાન થયું છે એમના પરિવારજનોને, એમના વારસદારને સરકારશ્રીના વિભાગ NDRF દ્વારા રૂપિયા 50,000ની સહાય સીધા એમના વારસદારના બેંક એકાઉન્ટમાં જમા થાય છે. ત્યારે અમે લોકોએ શરૂઆતથી જ એક મોહિમ ઝડપી અને ન માત્ર મસ્કા ગામ, માંડવી તાલુકા અને આજુબાજુના વિસ્તારો માટે, માંડવી શહેર માટે જે કોઈ પણ આવા મૃત્યુ પામનાર લોકોના વારસદારો છે, એમના પરિવારજનો છે, એને નિઃશુલ્ક ફોર્મ ભરી આપવાની વ્યવસ્થા એક ઊભી કરવામાં આવી છે ગીતાબેન ગોર માંડવી શહેરમાં, મામદુભાઈ ગાંચી માંડવી શહેરમાં અને માંડવી તાલુકામાં. અમારી મસ્કા ગ્રામ પંચાયતની ઓફિસે આ ફોર્મ ગમે ત્યારે ભરાય છે અને નિઃશુલ્ક ભરાય છે. તેના માટેની તમને તમામ માહિતી આપું તો એમનો ફોર્મ, એમના મૃતકનું આધાર કાર્ડ, મૃતકનું મરણનો દાખલો, જે પણ હોસ્પિટલમાં એડમિટ હોય ત્યાંથી ડૉક્ટરનો એમનો જે સર્ટી હોય તે, અને એમના જે વારસદાર છે એમનો આધાર કાર્ડ, એની બેંક એકાઉન્ટ IFSC કોડ સાથેનો, અને જે પણ વારસદાર છે એનો એક એફિડેવિટ સોગંદનામું, એમના જે પણ વારસદારો હોય એના પુત્ર, 2-3 વધારે પુત્ર હોય તો એનો સહમતિનો પત્ર, એ વસ્તુ જો એ અમને ભેગી કરી આપે છે, ભેગી નહીં પણ હોય તો અમે એમને એ ડોક્યુમેન્ટ્સ ભેગા કરવામાં મદદરૂપ થશું અને આ ફોર્મ ભરી અને મામલતદારશ્રીને રૂબરૂ અમે સોંપણી કરીએ છીએ. અત્યારે અમે મામદુભાઈ અને અમે 50થી વધારે ફોર્મો ભરી અને લોકો અહીંયા ફોર્મો ભરી અને સાહેબશ્રીને અર્પણ કર્યા છે અને અનેક લોકોના ખાતામાં સીધા 50,000ના મેસેજ પણ આવી ગયા છે, જે રૂપિયા જમા થઈ ગયા છે એનો, અને એ લોકોએ આભાર વ્યક્ત કર્યો છે સરકારશ્રીનો અને અમારી ટીમનો. એના પરિવારજનોને ખૂબ ઉપયોગી થાય આ 50,000 રૂપિયા. તો કોઈ પણ એવો લાભાર્થી, એવો કોઈ વ્યક્તિ હોય જેના પરિવારમાં કોરોનામાં મૃત્યુ પામ્યા હોય અને ડોક્યુમેન્ટ્સ એમના પાસે, એમને પૂરતી માહિતી ન હોય, તો એ ગમે ત્યારે મારો, મામદુભાઈનો, ગીતાબેનનો સંપર્ક કરી શકે છે. અમે એમને પૂરતો મદદરૂપ થઈ એમને આ કોવિડની સહાય મળે એ માટે અમે સતત પ્રયત્નશીલ રહેશું. પૂર્વ કચ્છમાં ધમધમતા લાકડાના ટિમ્બરોમાં GPCB નિયમોનો ખુલ્લેઆમ ભંગ, સેફટીના નામે શૂન્ય. નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલ કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે મા આશાપુરા ન્યૂઝની ટીમ મેકપર બોરીચી વિસ્તારના, તમે જોઈ શકો છો બાજુમાં KPS સ્કૂલ જ્યાં આવેલી છે ત્યાં કને આવી પહોંચી છે. મિત્રો, આ ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે અને અહીંયા મોટા પ્રમાણમાં બેન્સા પણ આવેલા છે અને ઉદ્યોગો પણ આવેલા છે. તો મિત્રો, અત્યારે અહીંયા જે આલોકાને તમે જોઈ શકો છો દ્રશ્યોમાં, પાછળ ટિમ્બર છે અને એમનો જે વેસ્ટ માલ હોય છે એ રોડ ઉપર સારા જાહેરમાં આમને આમ નાખી દેવામાં આવી રહ્યો છે. તો શું કારણથી જે GPCBના અધિકારીઓ છે તે આ ધ્યાન, આ વસ્તુ ઉપર ધ્યાન નથી દોરવામાં આવી રહ્યું તે પણ મોટો પ્રશ્ન છે. તમે આવો મિત્રો, તમને હું દેખાડું.
કેટલા અહીંયા વેસ્ટેજ માલના જાહેર માર્ગ જાહેર રોડ ઉપર ઢગલા કરી દેવામાં આવ્યા છે, તેમ છતાં જે જીપીસીબીના અધિકારીઓ છે એ અત્યારે આ ખાડા કાન કરી રહ્યા છે તે પણ મોટો પ્રશ્ન છે. શું કારણથી જે ટિમ્બર છે, ટિમ્બરનું એસોસિએશન છે, એ આ વસ્તુ પર ધ્યાન નથી દોરવામાં આવી રહ્યું તે પણ મોટો પ્રશ્ન છે. મિત્રો, એવો પ્રશ્ન છે કે અહીંયાથી આવતા જતા લોકોને આના કારણે અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે, તેમ છતાં તંત્ર આ ખાડા કાન કરી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. મિત્રો, ખાલી આ એક ટિમ્બરની વાત નથી, અહીંયા કારણ ઓછામાં ઓછા 150 થી 200 ટિમ્બર આવેલા છે અને બધા ટિમ્બરની બારે આજે આજે એનો વેસ્ટ માલ છે, મટીરિયલ છે, એને આવી જ રીતે રોડ ઉપર સારા જાહેર ઘા કરી દેવામાં આવે છે. તો શું કારણથી આવી રીતે જે એ લોકો દ્વારા આ વેસ્ટ મટીરિયલ બારે નાખવામાં આવે છે તે પણ મોટો પ્રશ્ન છે. આના માટે કંઈક એ લોકોને કંઈક નાશ કરવા માટે સરકારી મંજૂરી પણ લેવી જરૂરી છે અને કોઈ પણ જાતના નિયમ કાયદાનું પાલન કર્યા વગર તમે જોઈ શકો છો એમને જાહેર જનતાના આ અહિતની વસ્તુ કરવામાં આવી રહી છે તે પણ મોટો પ્રશ્ન છે. તો શું કારણથી આ દ્વારા આનું ધ્યાન દોરવામાં આવશે કે નહીં આવે તે પણ મોટો પ્રશ્ન છે. મિત્રો, બાજુમાં જોઈ શકો છો આ વેસ્ટ પાણી નિકાલ માટે જાહેર રોડ ઉપર અત્યારે આ બનાવવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. જોઈ શકો છો વેસ્ટ બધા પાણી બેન્સામાંથી આ જો સારા જાહેર ખુલ્લેઆમ આ જીપીસીબી નિયમોના ભંગ કરવામાં આવી રહ્યા છે. જે ગુજરાત પોલ્યુશન બોર્ડના જે નિયમો હોય એનું ભંગ કરવામાં આવી રહ્યું છે, તેમ છતાં જીપીસીબીના અધિકારીઓ અત્યારે આ ખાડા કાન કરી અને બેઠા હોય તેવું જોવા મળી રહ્યું છે. હું છું નીરવ ગોસ્વામી, મારી સાથે નિર્મલસિંહ જાડેજા, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, અંજાર, કચ્છ. ગુજરાતના પૂર્વ મહેસૂલ મંત્રી પ્રેમજીભાઈ ઠક્કરની 46મી પુણ્યતિથિ ઉજવાઈ. કચ્છના સર્વમાન્ય લોકનેતા અને ગુજરાત રાજ્યના પૂર્વ મહેસૂલી મંત્રી પ્રેમજીભાઈ ભવાનજીભાઈ ઠક્કરની 46મી પુણ્યતિથિ પ્રસંગે દિવંગત લોકનેતાની કચ્છ જિલ્લા અન્ય સેવાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમજ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવા માટેનો કાર્યક્રમ ભુજના રાજેન્દ્ર પાર્ક પાસે યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં સ્વર્ગસ્થ પ્રેમજીભાઈની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 3 વિદ્યાર્થીઓને સ્કોલરશીપનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રેમજીભાઈ ભવાનજીભાઈ ઠક્કર મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શંકરભાઈ સસદેએ જણાવ્યું હતું કે પ્રેમજીભાઈની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં વિદ્યાર્થીઓને સ્કોલરશીપનું પણ વિતરણ કરવામાં આવતું હોય છે. અને આ વખતે બીઈ કમ્પ્યુટરમાં એન્જિનિયરિંગના 3જા વર્ષમાં અભ્યાસ કરતી સંસ્કૃતિ કેશવજીભાઈ મોરસાણીયા અને MBBSમાં 2જા વર્ષમાં અભ્યાસ કરતા બાલકૃષ્ણ જયેશભાઈ ચોથાણીને તથા બીઈ કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં 2જા વર્ષમાં અભ્યાસ કરતા કિશન ધીરેનભાઈ પરમારને પ્રેમજીભાઈ ભવાનજી ઠક્કર મેમોરિયલ સ્કોલરશીપનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે અબડાસાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ ઠક્કર, જયંતિભાઈ જોશી શબાબ, પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, મોહનભાઈ શાહ, શિવરાજભાઈ પટેલ, ડોક્ટર કાંતિભાઈ ગોર, મહેન્દ્રભાઈ ચોથાણી, ઉર્મિશ સચદે, વિભાકરભાઈ અંતાણી, અનવર નોડે, અમીર અલી લોઢિયા, અશોક માંડલિયા, જગદીશ મહેતા, હશુભાઈ ઠક્કર, હિરેન સચદે, MS જંગમ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સ્ટોરી બાય રાજેશ કોલી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ, કચ્છ. કચ્છના સર્વમાન્ય લોક નેતા અને ગુજરાત રાજ્યના મહેસૂલ, કાયદો, બંદરો અને જુદા જુદા વિભાગના મંત્રી એવા શ્રી પ્રેમજીભાઈ ભવાનજી ઠક્કર, એમની આજે 46મી પુણ્યતિથિ છે. તો એ પ્રસંગે એમની કચ્છ જિલ્લાની અને ગુજરાત રાજ્યની અન્ય અન્ય સેવાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે શ્રી પ્રેમજીભાઈ ભવાનજી ઠક્કર મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે સ્કોલર વિદ્યાર્થીઓ કે જે ભણવામાં તેજસ્વી હોય અને જેમના આર્થિક સંજોગો યોગદાન આપવા જેવા હોય એ બે ક્રાઇટેરિયા નજર સમક્ષ રાખી અને સ્કોલરશીપ આપવામાં આવે છે. આ વખતે ટ્રસ્ટની સ્કોલરશીપ બી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ 3જા વર્ષમાં આપણે ફાળવી હતી અને એ સંસ્કૃતિબેન કેશવજી મોરસાણીયા રહેવાસી મુંદરાવાડાને જાય છે. જ્યારે બીજી બે અરજીઓ એવી આવી કે જે ટ્રસ્ટના ક્રાઇટેરિયા મુજબની નહીં હતી પણ બીજા સિલેબસની અને બીજા અભ્યાસક્રમની હતી, પણ બંને કેસ ડિઝર્વિંગ
एक बालकृष्ण जयेश भाई चौथाणी ए धींगेश्वर महादेव सामे केबिन छे जयराम भाई नी एमना पोतरा ए MBA मा गुजरात टेक्नोलॉजी यूनिवर्सिटी मा प्रथम आव्या छे। एमने 100 માંથી 100 માર્ક્સ મળ્યા છે। ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને અભ્યાસની સાથે સાથે પોતાના પરિવારના આર્થિક ઉપાર્જનનું જે સાધન છે એ કેબિન ઉપર પણ એ બેસે છે। એટલે અમને એમ લાગ્યું કે આના કરતાં વધારે ડિઝર્વિંગ કેસ કોઈ સ્કોલરશીપ માટે હોઈ ન શકે, એટલે એને અપવાદરૂપ સ્કોલરશીપ મારા પરિવાર તરફથી એટલે શંકરભાઈ એટલે પરિવાર તરફથી આપવામાં આવી છે। ત્રીજી સ્કોલરશીપ કિશન ધીરેનભાઈ પરમાર એ BE કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બીજા વર્ષમાં અભ્યાસ કરે છે। એમના માતુશ્રી સિલાઈ કામ કરી અને પરિવારનું ભરણ પોષણ કરે છે અને એમના પિતાશ્રીનું હમણાં કોરોનામાં મૃત્યુ થયું એટલે હમણાં 2 દિવસ પહેલાં જ એમના માતુશ્રી મારી ઓફિસે આવ્યા। ખોંભળી મોટી જૂથ ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ અને તેમની પેનલનું રેલી સાથે સન્માન કરવામાં આવ્યું। ખોંભળી મોટી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ધર્મિષ્ઠાબેન હીરાલાલ કાપડી અને એમની વિજેતા ટીમનું વિજય રેલીમાં તમામ સમાજના આગેવાનો યુવાનો માતા બહેનો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને લક્ષ્મીનારાયણ મંદિરની ચોકમાં નવનિયુક્ત સરપંચ શ્રીમતી ધર્મિષ્ઠાબેન હીરાલાલ કાપડી અને તેમની ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું। વિજય સરઘસમાં તમામ સમાજના આગેવાનો મતદારો યુવા કાર્યકરોની ટીમ માતા બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પાટીદાર સમાજના પ્રમુખ કાંતિભાઈ પટેલ પાટીદાર સમાજના પૂર્વ પ્રમુખ બાબુભાઈ વાલજીભાઈ ભગત મગનભાઈ જે પટેલ પરમ પૂજ્ય મહંત જગદીશદાસ બાપુ રવિભાણ આશ્રમ બંદરા પાટીદાર સમાજના યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ રાજેશભાઈ પ્રકાશભાઈ વાઢિયા નવીનભાઈને એમની ટીમ દ્વારા સરપંચ અને તમામ ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું। ગામના માજી સરપંચ અને ગામના વડીલ સ્વર્ગસ્થ જાડેજા વિસાજી પતુભાને યાદ કરવામાં આવ્યા। આ તકે માજી સરપંચ જાડેજા મુરુભા વિસાજી જાડેજા દિલીપસિંહ ઇન્દ્રસિંહ માજી સરપંચ ભગવતીબેન હરિભાઈ ધોળુ માજી સરપંચ લીલાબેન ધરમસિંહ રવાણી કાંજીદાદા કાપડી કનુભાઈ ઠક્કર નારાયણભાઈ સોની ગોવિંદભાઈ ચાવડા પ્રવીણભાઈ સોની વેલજીભાઈ પરમાર હાસમ સુમરા આમદ સુમરા વગેરેના માર્ગદર્શન હેઠળ તમામ સમાજના આગેવાનો અને જાડેજા નવુભા વિસાજી જાડેજા ગોધડજી હરેશચંદ્રસિંહ શક્તિસિંહ અને તમામ સમાજ જીવિકે પાટીદાર સમાજ અને યુવક મંડળ વિષ્ણુ સમાજ અને યુવક મંડળ ક્ષત્રિય સમાજ અને યુવક મંડળ ગરવા ગુરુ બ્રાહ્મણ સમાજ જીનામ ગ્રુપ અનુસૂચિત જાતિ સમાજ અને યુવક મંડળ કોળી સમાજ અને યુવક મંડળ વાલ્મીકી સમાજ અને યુવક મંડળ લઘુમતી સમાજ અને યુવક મંડળ એમ દરેક વર્ગ વર્ણ વડીલો માર્ગદર્શને યુવા ટીમના સાથ સહકારથી ગામમાં શાંતિપૂર્વક મતદાન કરીને ચૂંટણીમાં ભવ્ય વિજય થયો છે। એ વિજય નાની ખોંભળી અને મોટી ખોંભળીના તમામ મતદારોનો વિજય છે। પાટીદાર સમાજના પ્રમુખ કાંતિભાઈ પટેલ દ્વારા તમામ નવી ટીમને અભિનંદન આપ્યા હતા અને ગામના વિકાસ માટે હંમેશાને સહયોગી થવા માટે પાટીદાર સમાજ હંમેશા સાથે રહે છે। વિષ્ણુ તેમજ તમામ સમાજ મહાજન સમાજ અને બહાર વસતા પાટીદાર સમાજના મતદારોએ જે ગામના વિકાસ માટે મતદાન કર્યું છે એ બદલ તમામ માજી સરપંચે આભારની લાગણી વ્યક્ત કરી હતી। સ્વાગત પ્રવચન કાંજીદાદા કાપડીએ કર્યું હતું। કાર્યક્રમનું સંચાલન પ્રકાશભાઈ વાડિયા અને આભારવિધિ પાંચુભા જાડેજાએ કરી હતી। તમામ સમાજના આગેવાનો અને મતદારોનો આભાર માન્યો હતો તથા સહુ કોઈએ આભાર માન્યો હતો। સ્ટોરી બાય પંકજ કબીરા માસાપુરા ન્યૂઝ ચેનલ નખત્રાણા કચ્છ। તળિયે પહોંચી ગયેલા શ્વાસને સામાન્ય સપાટીએ લાવી આનુવાંશિક વિકારથી પીડિતાને મળ્યું જીવનદાન। અદાણી સંચાલિત GK જનરલ હોસ્પિટલમાં જન્મજાત બીમારી સિન્ડ્રોમ ડાઉનથી પીડિત મહિલાનું ઓક્સિજન સ્તર મૃત્યુ થઈ શકે એ કક્ષાએ પહોંચી ગયું, પરંતુ મેડિસિન વિભાગ દ્વારા સતત 10 દિવસ બાયપેપ વેન્ટિલેટરની સારવાર કરી પીડિતા સામાન્ય રૂમમાં સરળતાથી શ્વાસ લઈ શકે એ કક્ષાએ લાવી બચાવી લીધી છે। ભુજના 26 વર્ષીય આસ્થાબેન અક્ષય વૈષ્ણવને ખાનગી હોસ્પિટલમાંથી બાયપેપ સાથે જ GK જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। કાંઈ પણ થઈ શકે તેવી હાલત વચ્ચે તુરંત ICUમાં દાખલ કરી બાયપેપ વેન્ટિલેટર ઉપર લઈ સારવાર શરૂ કરી એમ મેડિસિન વિભાગના ડોક્ટર અને આસિસ્ટન્ટ પ્રોફેસર જયંતિ સથવારાએ જણાવ્યું હતું। દર્દીને જીનેટિક ડિસઓર્ડર તો હતું જ, ઉપરથી થાઇરોઇડ ફેફસાની અતિ નાજુક સ્થિતિ અને ફિટ તો આવતી જ હોવાથી રેમડેસિવિર હેપેરિન વગેરેના ઇન્જેક્શન સાથે દરેક આનુષાંગિક બીમારી ઉપર નિયંત્રણ કર્યું। 10 દિવસ વેન્ટિલેટર, 4 દિવસ
ઓક્સિજન ઉપર તથા રૂમના વાતાવરણમાં શ્વાસ લઈ શકવાની ક્ષમતા કેળવાઈ પછી જ દર્દીને રજા આપવામાં આવી. આ સારવારમાં ડોક્ટર સથવારા સાથે ડોક્ટર મોહિની દત્રાણીયા, ડોક્ટર અમિત મિસ્ત્રી, ડોક્ટર ફરહાન પીપરાણી વગેરે જોડાયા હતા. એબીવીપી થરાદ શાખાના યોજાયેલ નગર અભ્યાસ વર્ગમાં નવીન ટીમની ઘોષણા કરાઈ. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે. જોકે સમગ્ર જિલ્લામાં એબીવીપીનો અભ્યાસ વર્ગ યોજી વિવિધ જવાબદારીઓ સોંપી વર્ષ દરમિયાન કામગીરી કરાય છે, ત્યારે થરાદ નગરનો અભ્યાસ વર્ગ ગત રોજ થરાદ એપીએમસી ખાતે સૌપ્રથમ પરિષદ ગીત બાદ પ્રાગટ્ય થકી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં થરાદ નગર મંત્રી તરીકે યશપાલસિંહ ચૌહાણ, સહમંત્રી તરીકે રાજેશભાઈ જોશી, આયુષભાઈ ચૌધરી, રોહિતભાઈ જોશી, ભવાનસિંહ સોઢા, ધોરણ 10ના પ્રમુખ તરીકે રૂપાભાઈ દેસાઈ સહિત અન્ય વિવિધ જવાબદારીઓ સોંપી જયઘોષ સાથે નગર ઘોષણા કરાઈ હતી. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા વિસ્તારક આનંદભાઈ પારેખ, જિલ્લા સમિતિ સદસ્ય અરવિંદભાઈ પુરોહિત, દેવસિંહભાઈ ચૌધરી, સ્થાયી કાર્યકર્તા રાણાભાઈ ચૌધરી સહિત તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટોરીબાઈ દિલીપસિંહ રાજપૂત, માસાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા, ગુજરાત. મજાદર ખાતે નવીન બનેલ સરપંચ દ્વારા ગામના દરેક સમાજના લોકોનું સન્માન કરવામાં આવ્યું. વડગામ તાલુકાના મજદાર ગામે ચૂંટણીમાં ગામ લોકોના આશીર્વાદથી નવીન બનેલ સરપંચ દિનેશભાઈ સોલંકી દ્વારા શુક્રવારના રોજ ગામના દરેક સમાજના આગેવાનોને ગામમાં સમરસતા અને ભાઈચારો રહે તેવા હેતુથી ગામની ડેરી ખાતે ભેગા રહી બહુમતીથી જીતાડવા બદલ દરેક સમાજના આગેવાનોને ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં મજદાર ગામના મુસ્લિમ સમાજ તેમજ હિન્દુ સમાજના પ્રતિષ્ઠિત લોકો, આગેવાનો તેમજ ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દિનેશભાઈ સોલંકી દ્વારા ગામનો સર્વાંગી વિકાસ થાય તેવો ગામ લોકોને વિશ્વાસ આપ્યો હતો, તેમજ મજાદર ગામ વડગામ તાલુકાનું શ્રેષ્ઠ ગામ બને તેવા બનતા પ્રયાસો કરવાનો લોકોને ભરોસો આપ્યો હતો. તમામ કાર્યક્રમનું સુચારુ સંચાલન ડાયાભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. ગામ લોકો પણ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, માસાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા, ગુજરાત. મજાદાર ગામના ગામ એક અદભુત મજાનું ગામ છે. આવા ઘણી જગ્યાએ હું પ્રવાસ કરેલો છે, દરેક ગામોમાં ગયેલો છું, પણ મજાદાર જેવું ગામ આપણે જોવામાં આવતું નથી. જે મજાદારનો સંપીલું ગામ એમ કે હિન્દુ મુસ્લિમ કોમ્યુનિટી વાળું છતાંય બધા ચૂંટણી જે ઘણા બધા ગામડામાં પણ ઘણા બધા કિસ્સાઓ જોઈએ છીએ, પણ આપણા ગામમાં તો બધા હળીમળીને ચૂંટણી પતિ બધા હળીમળીને રહેવા વાળું ગામ છે. એના પેલા શૂન્ય સાહેબ નો એક શેર મને યાદ આવે છે કે મંદિરોમાં દેવોને છે પરિચય મારો, મસ્જિદોમાં ખુદા ઓળખે છે, નથી મારું વ્યક્તિત્વ સાનું તમારા બધાના કારણે, મારું વ્યક્તિત્વ તમારા બધાના કારણે મને બધા આજે ઓળખે છે, કે તમારા બધાના કારણે મને બધા ઓળખતા થયા છે. આ મજાદરના ઉપસ્થિત મંચસ્થ સર્વે વડીલો, મહાનુભાવો, પ્રતિષ્ઠિત આગેવાનો, યુવાન મિત્રો, ભાઈઓ, બહેનો, માતાઓ, સર્વેને મારા સૌ પ્રથમ નમસ્કાર, વંદન. અને આપણે મર્યાદામાં ચૂંટાયેલા સર્વ આપણા ઉમેદવારોને આ ચૂંટણીમાં મને આપણે ખૂબ વોટ આપી અપાવી ઐતિહાસિક વિજય અપાવ્યો છે, તે મારું સૌભાગ્ય છે. આપ મારા ઉપર મૂકેલા વિશ્વાસને ચરિતાર્થ કરવા માટે હું પ્રયાસ કરીશ. ગામના સર્વ જ્ઞાતિ વચ્ચેનો સંપ, ભાઈચારો અને સહકાર અકબંધ રાખવાની હું મારી નૈતિક જવાબદારી સાથે પ્રયાસો કરીશ. મજાદરની ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી કરી હતી અને આખા મજાદર ગામની જનતાએ મને બહુ ઐતિહાસિક લીડ સાથે વિજય આપી. ખૂબ મોટી લીડ સાથે, 2665ની લીડ સાથે મને ગામ લોકોએ ભરપૂર ખોબલે ખોબલે વોટ આપીને મને ઐતિહાસિક જીત અપાવી છે. એ બદલ આજે મજાદર ગામ આખા ગામનો દરેક લોકોનો આભાર વ્યક્ત કરવા માટે, દરેક સમાજના આગેવાનોનો આભાર વ્યક્ત કરવા માટે આભાર દર્શન કાર્યક્રમ રાખવાનો, સર્વ સમાજના લોકો, મુસ્લિમ, હિન્દુ, દરેક સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો અને યુવાન મિત્રો સર્વેને બોલાવીને દરેકનો આભાર વ્યક્ત કર્યો છે અને એમને દરેકને કે ભાઈ અમે ગામને વિકાસ કરવા માટે હું મારાથી બનતા પ્રયત્નો કરીશ એવો મેં વિશ્વાસ અપાવ્યો. જે ગામ લોકોએ મારા પર વિશ્વાસ મૂક્યો છે એને ચરિતાર્થ કરવાની હું કોશિશ કરીશ, ભરપૂર પ્રયત્ન કરીશ અને ગામને એક શ્રેષ્ઠ ઉદાહરણરૂપ ગામ બનાવવાનો હું પ્રયત્ન કરીશ. વડગામના ફતેગઢ ગામે માત્ર એક વોર્ડની ચૂંટણી યોજાઈ, જેમાં યુવાન પત્રકારને ગ્રામજનો દ્વારા વિજય બનાવી સુકાન સોંપાયું. વડગામ તાલુકાના ફતેગઢ ગામમાં ચૂંટણી જાહેર થયા બાદ 7 વોર્ડ અને સરપંચ બિનહરીફ થયા હતા,
જ્યાં માત્ર 5 નંબર વોર્ડની માટે ચૂંટણી યોજાઈ હતી, જ્યાં ગામના યુવાન પત્રકાર પ્રદીપ પરમાર અને સામે મોહનભાઈ મોડાભાઈએ ઉમેદવારી નોંધાવી હતી. જ્યાં રવિવારે પ્રાથમિક શાળામાં શાંતિમય માહોલમાં મતદાન યોજાયું હતું, જ્યાં મતદાન પૂર્ણ થયા બાદ બંને ઉમેદવારોના ભાવી પેટીમાં સીલ થયા હતા. જ્યારે બુધવારે વડગામ તાલુકાના વિજય પટેલ હાઈસ્કૂલ ખાતે મતગણતરી યોજાઈ હતી, જ્યાં તાલુકાના સૌપ્રથમ ફતેગઢ ગામનું નામ જાહેર થતાં પ્રદીપકુમાર જગદીશભાઈ પરમારને 229 મત, જ્યારે સામેવાળા પક્ષના મોહનભાઈને 73 મત મળ્યા હતા, જ્યાં પ્રદીપ પરમારને 55 મતની લીડ મળતા જીત હાંસલ કરી છે. જ્યાં યુવાન પત્રકારે ગામલોકોનો આભાર માન્યો હતો અને પોતાથી બનતા તમામ પ્રયાસો કરી ગામનો સર્વાંગી વિકાસ થાય તેવી હાકલ કરી હતી. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, માસાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા, ગુજરાત. મુંદ્રાના લુણી સીમમાં રસ્તો ભૂલી જતા અસ્થિર મગજની મહિલાને પોલીસને સોંપવામાં આવી. મુંદ્રા તાલુકાના લુણી અને શેખડીયા રોડ પર એક આધેડ વયની મહિલા સમી સાંજના સમયે કપડાની પોટલીમાં પોતાનો સામાન લઈ રઝળી રહી હતી. આ બાબતે માશાપુરા ન્યૂઝ ચેનલ મુંદ્રાના પ્રતિનિધિ દીપકસિંહ જાડેજાનું ધ્યાન જતા તેમણે તે મહિલા માટે ચા પાણીની વ્યવસ્થા કરી આપી અને તે મહિલાને નામ સરનામું પૂછતા જ કોઈ પ્રત્યુત્તર આપેલ નહીં. છેવટે આ મહિલાને કોઈપણ જાતની હેરાનગતિ ન ભોગવવી પડે તે માટે આ મહિલા અંગેની જાણ મુંદ્રા મરીન પોલીસ સ્ટેશનને કરેલ હતી. થોડી જ વારમાં મરીન પોલીસ સ્ટેશનના PSI વાણિયા સાહેબના આદેશથી મહિલા કોન્સ્ટેબલ સહિતની ટીમ પોલીસ કંટ્રોલ વાનમાં આવી ગઈ અને તે મહિલાનો સામાન ચેક કરતા માલુમ પડેલ કે તે મૂળ રાજસ્થાનની વતની છે અને કોઈપણ કારણોસર તે મુંદ્રાની સીમમાં આવી ગયેલ છે, જેથી તેઓ તે મહિલાનો કબજો લઈ પોલીસ સ્ટેશન લઈ ગયેલ અને તે મહિલાને પોતાના ઘર સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવાના પ્રયત્ન કરેલ. માનવતાના આ ભગીરથ કાર્યમાં મુંદ્રા મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ ઉપરાંત કપિલ વ્યાસ તેમજ રાગ સંઘવી સહયોગી બનેલ હતા. સ્ટોરી બાય દીપકસિંહ જાડેજા, માસાપુરા ન્યૂઝ ચેનલ, મુંદ્રા, કચ્છ. સાંતલપુરના જાખોત્રા ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણીમાં જીત જાહેર કર્યા પછી રિકાઉન્ટિંગ આપતા સામે ઉમેદવાર 13 વોટથી જીત જાહેર કરાઈ. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જાખોત્રા ગ્રામ પંચાયતમાં તાજેતરમાં યોજાયેલ સરપંચની ચૂંટણીમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા ગેરરીતિઓ આચરવા આવેલ હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આક્ષેપો એવા પ્રકારના કરવામાં આવી રહ્યા છે કે જે માની પણ ન શકાય. આક્ષેપો મુજબ મતગણતરી સમયે ચૂંટણી વખતે જાહેર કરતા ચૂંટણી અધિકારી ડામરભાઈને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ બાજી કેવી રીતે પલટાઈ તે પ્રશ્ન આખું ગામ વિચારી રહ્યું છે. જાખોત્રા ગ્રામ પંચાયતમાં 2 ઉમેદવારો ડામરભાઈ દેવરાજભાઈ પટેલ અને રામજીભાઈ અરજણભાઈ પટેલ બંને વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાયો હતો, જેમાં ડામરભાઈને 671 અને રામજીભાઈને 670 ગણતરી સમયે વોટ જાહેર થઈ ગયા હતા. આમ ચૂંટણી અધિકારી દ્વારા 1 વોટથી ડામરભાઈ પટેલથી જાહેર કરવામાં આવ્યું હતું. જીત જાહેર કર્યા પછી રિકાઉન્ટિંગ આપતા 13 વોટથી સામેવાળા ઉમેદવારને ચૂંટણી અધિકારીએ જાહેર કરતા ગામ લોકો નારાજ જોવા મળ્યા હતા. પ્રશ્ન એ પણ ઉપસ્થિત થતો જોવા મળે છે કે જે ઉમેદવારને જીત જાહેર કર્યા બાદ ફેર રિકાઉન્ટિંગ કેવી રીતે આપ્યું? જો રિકાઉન્ટિંગ આપ્યું તો 1 વોટથી જીત મેળવનાર 13 વોટે હારમાં પરિવર્તન કેમ? તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે. ગામ લોકો એ પણ કહી રહ્યા છે કે જ્યારે જાહેર થયા પછી રિકાઉન્ટિંગ થયું ત્યારે ચૂંટણી અધિકારીઓ કોઈક દબાણવશ બની રદ થયેલા વોટો ફરી સામેવાળા ઉમેદવારના વોટોમાં નાખી દેતા ગામ લોકો લાલઘૂમ જોવા મળી રહ્યા છે. ત્યારે ન્યાય માટે આંદોલન પણ કરવાના મૂળમાં ગામ લોકો જોવા મળી રહ્યા છે. ત્યારે હારમાં 13 વોટથી પલટી કેવી રીતે થઈ તે સવાલો ઊભા થતા હારમાં જાહેર કરેલ ઉમેદવાર હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. ત્યારે હાઈકોર્ટમાં કેવા પ્રકારના પગલાં લેવાય છે તે આવનાર સમય જ બતાવશે. સ્ટોરી બાય ભગીરથસિંહ જાડેજા, માસાપુરા ન્યૂઝ ચેનલ, સાંતલપુર, પાટણ, ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, હું છું નીરવ ગોસ્વામી, માસાપુરા ન્યૂઝ ચેનલ, કચ્છ ટીવી સમાચાર તેમજ વનિનિયમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગાંધીધામ ખાતે લાયન્સ ક્લબમાં 25, 26 અને 27 ના સંસ્કૃતિ નેચર કેર દ્વારા વિસરાતી વાનગીઓ તમે જોઈ શકો છો દ્રશ્યોમાં અને સ્વદેશી ઉત્પાદનોનો મેળો જે યોજાઈ રહ્યો છે. તારીખ 25, 26, 27 ગાંધીધામ ટાગોર રોડ લાયન્સનગરમાં. તો અત્યારે આપણી સાથે ભાવેશભાઈ છે, તેમનાથી વાત કરશું. ભાવેશભાઈ, માસાપુરા ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. સૌ પ્રથમ તમે જે આ આયોજન કરી રહ્યા છો એનો જે શું ઉદ્દેશ્ય છે અને આ જે ઉદ્દેશ્ય માટે તમે કેટલા ટાઈમથી તમે સ્ટ્રગલ કરી રહ્યા છો એના વિશે જણાવજો. સૌથી પહેલાં કહીશ કે વંદે માતરમ. સૌથી પહેલાં બધાને, આપણે જે કરી રહ્યા છીએ એમાં વિસરાતી વાનગીઓનો મેળો, કે આજની યુવા પેઢી જે આજે પીઝા અને બર્ગર તરફ ભાગી રહી છે એના સામે આપણી જે દેશી વાનગીઓ છે એની ઇમ્યુનિટી પાવર કહો કે શક્તિ, જે શક્તિવર્ધક છે પ્રોડક્ટો એને આપણે ભૂલી રહ્યા છીએ.
तो शू खरेखर बीजा ने खावा आपणो स्वास्थ्य वधे छे, तो एनी सामे कंईक नवो अने आपणा वडीलो तरफथी जे आपणने वानगीओ मळी छे एना माटेनो एक नानकडो प्रयत्न करवानो अमे प्रयत्न कर्यो छे, के आपणे एक प्रयोग कर्यो छे, एनो प्रयत्न कर्यो छे, जेनामां आपणे जोई शकीए छीए कि बधी अलग अलग प्रकारनी तमे वानगीओ जोई छे, दूधीना मुठिया, पंचकुटी दाळ, जनरली शू छे आपणा घरे तुवेरनी दाळ, मगनी दाळ बनती होय, पण आ पंचकुटी दाळ छे, पछी कच्छी अड़दिया, लीलवाना परोठा, खरेखर तो मैं पण पेला सांभळ्या नहोता लीलवाना परोठा शू होय, तो आवी आवी अवनवी वस्तुओ छे, पुडला छे, अंजीर दूध, आ सरगवाना सूप, सरगवानो सूप एटले विटामिन ए बी अने सी थी भरपूर बधी वस्तु, सरगवा तो आपणने बधाने खबर जे कि सरगवो आपणा स्वास्थ्य माटे केटलो सरस छे, अने एनो पण स्वादिष्ट सूप जो आपणने चाखवो होय अने स्वास्थ्य वधारवो होय तो केटलो सरस थाय, तो आवी विश्राती वानगीओ ने आपणे पाछो री लॉन्च करी एक नानकडो प्रयोग कर्यो छे કે જે યુવા પેઢીને પણ આકર્ષી શકે, કે જે આપણે સ્વાદના ચટાકામાં આપણે ઘૂસી ગયા છીએ તો એમાં આપણે સ્વાસ્થ્ય ભૂલી ગયા છીએ. હર્ષભાઈ, ખાસ કરીને મારે તમારી વાત કરવી છે. હાલ તમને પણ ખબર હતી કે કેવો હમણાં સમય હાલી રહ્યો હતો, કોરોના છે, એના પછી ડેન્ગ્યુ આવ્યું, પછી ચિકનગુનિયા આવ્યું, એટલે અત્યારે આપણી એક જોવા જાય તો મોટો ભાગનો જે લોકોની સમસ્યા અત્યારે જે બીમારી, આ વિશે તમે લોકોને શું કહેવા માગશો? આ તમે જે વિસરાતી વાનગીઓ તમે કહો છો આપણા સ્વાસ્થ્ય માટે બહુ સારી છે, અને એક બાજુ આપણું કલ્ચર જે વેસ્ટર્ન તરફ જઈ રહ્યું છે, તો ખાસ કરીને યુવા પેઢી અને આપણી સમાજને તમે શું કહેશો? જી, એના માટે હું કહીશ કે જે પ્રમાણે અત્યારે બધા કોરોના કયો કે હજી બીજા બી ચિકનગુણિયા ને આ બધા જે રોગો છે ભાઈએ જે નામ લીધા એવા ઘણા બધા હજી પણ આવશે, તો એના સામે આપણી સંસ્કૃતિની દરેકે દરેક વાનગી માટે જેમ મેં હમણાં જ ઉદાહરણ આપ્યો સર કે અનેક પ્રકારના અહીંયા આયોજન કરવામાં આવશે. ભાવેશભાઈ, મુખ્ય કેટલા સ્ટોલ છે આપણે? આપણી પાસે લગભગ 60-65 જેટલા સ્ટોલો છે, અને જે બધા એક એક વસ્તુઓ એકથી એક ચડિયાતી એવી વસ્તુઓ છે, તો હું ફરીને એક આગ્રહ રાખીશ આખા ગાંધીધામ અંજાર કયો કે આજુબાજુના વિસ્તારના દરેકે દરેક વ્યક્તિને ખાસ આગ્રહ રાખીને કહીશ કે તમે એક વખત વિઝિટ કરો અને દરેકે દરેક સ્ટોલવાળાની મુલાકાત લો. તમને ગમે તો પ્રોડક્ટ તો લેવાના લેશો જ તમે, એમાં તો ના નથી, પણ એક વિઝિટ કરશો તો તમને અનુભવ પણ થશે. ઘણા બધા છે, હવે મીઠાઈઓ છે એ પણ તમે અમે એવી રીતના વૈશાલીબેને આગ્રહ રાખ્યો છે કે પહેલાં તમે ચાખો અને પછી લઈ જજો, એવી જ રીતના ઘણા બધા આપણા પ્રોડક્ટો છે જે તમે લાઈવ ચાખી પણ શકશો અને પછી પરચેસ કરી શકશો. જોઈ શકો છો વિસરાતી વાનગીઓનો આ ટેમ્પલેટ છે, અને આ બધી વસ્તુ આમના આયોજન પ્રમાણે 13 વાનગીઓ 25 તારીખે, 26 તારીખે અને 27 તારીખે 13 વાનગીઓ એક એક દિવસમાં બનાવી અને લાઈવ પીરસવામાં આવશે. તો મા આશાપુરા ન્યૂઝ ચેનલ માધ્યમથી હું કહેવા માગું છું, જેમ વધુ બની શકે તેમ અહીંયા આવી અને સહયોગ આપજો. મારી સાથે નિર્મલસિંહ જાડેજા, ગાંધીધામ, કચ્છ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. માનકુવામાં જુગાર રમતા 3 ખેલી પકડાયા, 2 ફરાર. ભુજ તાલુકાના માનકુવા ગામે જાહેરમાં તીન પત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે દરોડો પાડીને 3 ખેલીઓને રૂપિયા 10,120ની રોકડ અને 2 મોબાઈલ જેની કિંમત રૂપિયા 4,500 સહિત કુલ કિંમત રૂપિયા 14,620ની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા છે, જ્યારે 2 શખ્સ નાસી જવામાં સફળ રહ્યા છે. દરોડા દરમિયાન ગામના વથાણ ચોકમાં હનુમાનજીના મંદિર પાછળ ખુલ્લી જગ્યામાં જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા મોસીમ હાસમ ચાખી, શિવજી પ્રેમજી મેરિયા, અલી મહમદ ઇબ્રાહીમ ત્રાયા નામના 3 શખ્સને રોકડ રૂપિયા 10,120 તેમજ રૂપિયા 4,500ના 2 મોબાઈલ મળીને કુલ રૂપિયા 14,620ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા, જ્યારે નવીન કાનજી સોડા, હનીફ ખમીશા મેર નામના 2 શખ્સ નાસી ગયા હતા. કોઠારા પોલીસના દારૂના કેસમાં ફરાર આરોપી સામખિયાળીથી પકડાયો. કોઠારા પોલીસ સ્ટેશનના દારૂના કેસમાં છેલ્લા 8 માસથી નાસતા ફરતા મૂળ માંડવીના બિદડાના આરોપીને પશ્ચિમ કચ્છ પેરોલ ફ્લો સ્કવોડની ટીમે સામખિયાળી પકડી પાડ્યો છે. કોઠારા પોલીસ મથકના દારૂના કેસમાં 8 માસથી ફરાર આરોપી સહદેવસિંહ ઉમેરસિંહ જાડેજા ઉંમરવર 37 અંજાર તાલુકાના વરસામેડીવાડાના પશ્ચિમ કચ્છ પેરોલ ફ્લો સ્કવોડની ટીમને બાતમીના આધારે ભચાઉ તાલુકાના સામખિયાળી ખાતે દબોચી લઈ કોઠારા પોલીસને હવાલે કરાયો હતો. છેલ્લા 6 માસથી નાસ્તા ફરતા લિસ્ટેડ બુટલેગરને LCB પૂર્વ કચ્છ ગાંધીધામે પકડી પાડ્યો. ગાંધીધામ તરફથી નાસ્તા ફરતા આરોપી તથા પેરોલ ફ્લો જમ્પ આરોપી તથા વચગાળાના જામીન પરથી ફરાર કેદી તથા પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપીઓને પકડી પાડવા સૂચના કરવામાં આવેલ અને અત્રેના જિલ્લાના લિસ્ટેડ બુટલેગર અને પ્રોહિબિશનના વધુ ગુનાઓમાં પકડવાના બાકી આરોપી શિવરાજસિંહ મદનસિંહ શેખાવતને સત્વરે શોધી પકડી પાડવા ખાસ સૂચના આપવામાં આવેલ,
જેથી એલસીબીની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓ પકડી પાડવા પ્રયત્નશીલ હતા અને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી આરોપી શિવરાજસિંહ મદનસિંહ શેખાવત મેઘપર બોરીચી ઓધવરામ સોસાયટી અંજાર વિસ્તારમાં હોવાની હકીકત આધારે શોધી પકડી પાડી અંજાર પોલીસ સ્ટેશનના ગુના કામે અટકાયત કરી કાયદેસર તપાસ કાર્યવાહી એલસીબી દ્વારા હાથ ધરવામાં આવેલ છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.